સૌ મિત્રોને નમસ્કાર બે દિવસ પહેલા જ આપણે શિયાળાની સવારનો દેસાઈ નવી વાતો ઘણા નવા અર્થ સંદર્ભોને સમજવાની કોશિશ કરી તો મિત્રો પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં આ વખતે આપણે આપણા જ અભ્યાસક્રમની બે કૃતિઓનો આસ્વાદ માણી રહ્યા છીએ એમાંથી પ્રશિષ્ઠ કૃતિ પરિચય શ્રેણીના એકસો ને બારમા મણકામાં આજે આપણે જે કૃતિની વાત કરવા જઈ રહ્યા છીએ અથવા જેની વાત નિયતિબેન પાસે સાંભળવા જઈ રહ્યા છીએ એમ કહીએ તો એ કૃતિનું નામ તમે બધા જાણો છો તેમ વિદિશા છે ભોળાભાઈ પટેલનો આ નિબંધ સંગ્રહ આપણને એફઆઈ બી એના સેમ વનના એસીજી જે એકસો એક નંબરના પેપરમાં અત્યારે ચાલે છે આપણે આ નિબંધો ભણીએ તો છીએ પણ એક મજાના અધ્યાપક પાસે અને એક અભ્યાસી વક્તા પાસે જો આ વાત સાંભળવા મળે તો કેવી મજા પડે એવા ઉદ્દેશ્યથી આપણે આ વ્યાખ્યાન ની વાત નિયતિબેનના કાને નાખી અને તરત જ એમને સહર્ષ આ વાત આમંત્રણ સ્વીકાર્યું જૂના જે મિત્રો છે એ તો નિયતિબેનને ઓળખે જ છે પણ જે નવા મિત્રો આપણી સાથે જોડાયા છે ફર્સ્ટ સેમેસ્ટરના એ લોકો મિત્રો માટે જણાવું કે નિયતિબેન હાલ અમદાવાદની જાણીતી કોલેજ એટલે કે ગુજરાત કોલેજ સાંજનીમાં વર્ષ બે હજાર ચૌદ થી ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે કાર્યરત છે એ શબ્દ હું અંડરલાઈન કરીને ફરીથી વાપરવાનું રજા લઈશ અથવા તો ફરી ફરીને કહેવાનું મન થાય કારણ કે નોકરી ઘણા બધા કરતા હોય પણ કાર્યરત બહુ ઓછા હોય એમાંના એક કાર્યરત શિક્ષક અ વિદ્યાર્થી લક્ષી અને વિદ્યા લક્ષી દરેક પ્રકારના સકારાત્મક કાર્યોમાં કોઈપણ પ્રકારની એ સારી પ્રવૃત્તિ હોય તો એ બધામાં સદાય તેમની તત્પરતા હોય છે જોડાવવાની અને બહુ જ સક્રિય ભૂમિકા એમની એ બધા સંદર્ભોમાં રહેતી હોય છે હું મારા મનમાં જે આવે તે વિચાર મુજબ કાર્યક્રમો ઘડીને કરવા માંગુ છું એ બધા કાર્યક્રમો ના ઘટતર પાછળ અથવા તો મારી હોશ પાછળ જે મિત્રો સૌથી મોટું કારણભૂત છે એ બધામાં નિયતિબેન ચકતીભાઈ વિરેનભાઈ ચૈતાલીબેન અને અમારું આખું વર્તુળ જે બધા મિત્રો તરત હોશ ભેર કોઈ પણ કાર્યને વધારે વધાવે છે અને અમે બધા સાથે મળીને નાનું નાનું પણ કંઈક કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ આ બધા યુવાન અધ્યાપક મિત્રો જેનો સદાય સાથ મળે રહે મળી રહે છે એ બધાનો આ તબક્કે મારે આભાર પણ માનવાનો હોય અને એમાંના જ એક એવા નિયતિબેનનો પણ આરંભે આભાર માની લઉં નિયતિબેન સરસ બોલે તો છે જ પણ લખે પણ સરસ છે અગાઉ કાંતના ખંડકાવ્યો વિશે આપણે એમની પાસેથી ઘણું બધું જાણ્યું છે એમની વાતો પણ આપણે માણી છે પણ સામાન્ય રીતે અમારા ભાષાના શિક્ષકો પણ જેનાથી ભાગતા ફરતા હોય એવો એવો ભાષા અને વ્યાકરણનું પેપર એ બહુ જ હોશભેર બેન ભણાવે છે અને તમને બેન જણાવું કે આપણી કોલેજના વિદ્યાર્થીઓ પણ એ બધા જ સંદર્ભોમાં અત્યારે જેમણે હાથ અંગુઠો આમ કર્યો એવા રામ સહિત તમામ તમારો આશરો લેતા હોય છે તો આવા ભાષા અને ભાષા સાહિત્યના પણ અને ખાસ કરીને વ્યાકરણના કેટલાક અ વિદ્યાર્થીઓને મૂંઝવતા મુદ્દાઓને લગતા તેમના કેટલાક પુસ્તકો પણ પ્રગટ થયા છે જે વિદ્યાર્થી મિત્રો આપને પણ ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે નિયતિબેન આકાશવાણી સાથે પણ સંકળાયેલા છે અને અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી અવાર નવાર સાહિત્ય અને કલા વિષયક તેમના વાર્તાલાપો પ્રસારિત થતા રહે છે આપણા અભ્યાસક્રમમાં વિદિશા પુસ્તક ચાલે છે એથી સહજ ભાવે મેં કહ્યું તેમ એના વિશે વાત કરવા મેં એમને કહ્યું અને બહુ જ થોડા દિવસોમાં એમણે તરત તત્પરતા પણ દાખવી અને આજે આપણી સાથે એ વાત કરવા પણ તૈયાર છે તૈયાર છે ત્યારે સરખા તૈયાર છે માત્ર સરસ મજાની સાડી પહેરી છે ને સોલ સરસ ઉડી છે એવું નહીં પણ એમણે તમારા માટે એટલી બધી મહેનત કરી છે પાછળ વિદિશાના નિબંધો જ્યાં જ્યાં ભોળાભાઈ ફર્યા છે એના કેટલાક ચિત્રો તો તમે જોઈ જ રહ્યા છો પણ એ વિદિશાના દેશમાં આજે આપણને આંગળી પકડીને લઈ જવાના છે તો સમગ્ર કોલેજ પરિવાર વતી અને સૌ વિદ્યાર્થી મિત્રો બેનને આવકારીએ છીએ અને આજે આપણો વર્ગ રાપરથી રાપર વાયા અમદાવાદ એમ લેવાનો છે એનો બહુ જ આનંદ છે તો નિયતિબેન હવે આપને માટે મંચ ખુલ્લો છે આવો પધારો નમસ્કાર મારા ખ્યાલ મુજબ મહેન્દ્રસિંહ પરમાર સાહેબ પણ જોડાયા છે એટલે એક જવાબદારી વધી જતી હોય છે જ્યારે આપણા ગુરુજનો આપણી આ વાતને સાંભળવા માટે જોડાતા હોય છે ત્યારે એક જવાબદારી વધી જાય છે અને રમઝાનભાઈ થકી વિદિશાની સફર કરવાનો મને પણ ફરીવાર મોકો મળ્યો છે તો શરૂઆત હું કરીશ આવો એ સફર પર સાથ ચલતે હે કટ જાયગા સફર थोड़ी बात करते हैं तुम कोई वाक्य सुनाओ मैं कहानी सुनाऊ मैं तुम्हें इस यात्रा का सुखद एहसास कराऊ मुझे संवाद मुझसे संवाद करते ही ये सफर लंबा नहीं लगेगा, ये सफर कभी नहीं थमेगा बस यूं ही ये सफर चलता रहे पर ये राहे अमर है जब तक ये सपने अपने हैं बस यूं ही ये सफर चलता रहे તો વિદ્યાર્થી મિત્રો તમારા થકી અને તમારા લીધે થોડા દિવસ પહેલા આ વિદિશા નિબંધ સંગ્રહ ની સફરે ભોળાભાઈ પટેલની આંગળી જાલીને હું નીકળી પડી કહો કે સ્થળની સાથે સાથે સંવેદનાના ભ્રમણે પણ નીકળી ભોળાભાઈએ જે વર્ણવેલા અગિયાર સ્થળોની વાત કરી છે આ નિબંધ સંગ્રહમાં એમાંના અમુક સ્થળોનો મેં પ્રવાસ કરેલો છે પણ એ કદાચ પ્રવાસ હતો અને આ

લોક નૃત્ય પણ કરે છે અને રેતાળ રણની મખબલી માટીની સુવાળ પણ એ અનુભવી રહે છે શિલ્પની કારીગરીથી આપણા પ્રાચીન મંદિરોમાં ઈશ્વરીય અને કલા પ્રત્યેની શ્રદ્ધાથી નતમસ્તક પણ થઈ જવાય છે જેલમ કે ચિનાદનું પાણી પગની પાણીને ભીંજવે છે ને ગંગાનો ઓગ હૃદયાત્મા સુધી ફેલાઈ રહે છે હિમાલયનો અસબાબ અને ગુગવતા સાગર થોડી નહીં પણ ઘણીવાર સુધી મૌન બનાવીને જાત સાથે સંવાદ કરાવે છે અહીંયા ક્યાંક કાલિદાસ છે ક્યાંક ટાગોર છે ક્યાંક ઉમાશંકર જોશી પણ છે એમના સાનિધ્યમાં આપણે બેસી જઈએ છે ત્યારે શરૂઆત ક્યાંથી કરું એમ મને છેલ્લા બે ત્રણ દિવસથી વિચાર આવ્યા કરતો હતો અને વિચારતા વિચારતા પાઘડીને છેડે વળ એમ આ બધી ભવ્યતામાંથી જે સૌથી વધુ હૃદયને અડે છે તે સાદગી પોતાના ગામની ધરતીના એવા ઘરની વાત જ્યારે સંગ્રહના પોતાના અંતિમ નિબંધ દીક્ષુમાં પોતાના આત્મિક અનુભવને જે શબ્દબદ્ધ કરે છે ત્યાં જઈને હૃદય અટકે છે એના થોડાક અંશથી હું મારી વાતની શરૂઆત કરીશ ક્યારેક કાલિદાસના મેઘની સાથે યક્ષની અલકા નગરીમાં ગયો છું સ્વપ્નનગરી અલકા આ સ્વપ્નનગરીમાં આનંદના આંસુ વિના બીજા આંસુ નથી પ્રણયના કલહ વિના બીજો કલહ નથી અહી કલ્પવૃક્ષ માંગ્યું આપે છે કોઈ અભાવ નથી અજંપો નથી માત્ર સુખ છે આ સ્વપ્નનગર છે સંસારના કાલ કોલાહલ વચ્ચે માણસ ત્યાં કદા કદા રહી આવતો હોય છે દરેકની પોતાની એક અલકા નગરી હોય છે મિત્રો ભોલાભાઈ પટેલના નિબંધ સંગ્રહ વિશે આપણે વાત શરૂ કરી રહ્યા છે ત્યારે કેટલીક લંબાઈ અને કેટલીક પુનરાવર્તન કેટલાક પુનરાવર્તન ને છોડી અને મને જે એક લીટીમાં આ વિદિશા નિબંધ સંગ્રહ વિશે વિચાર આવ્યો તો એ છે કે વિદિશા એટલે ઇતિહાસ રોમાંચ પુરા કથાઓ ભાષા અને કલ્પના એનો એક આખો સંગમ છે પ્રવાસ તો છે જ પણ અહીંયા કલ્પનાનો એક વિહાર પણ છે ભોળાભાઈની સાથે સાથે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે કદાચ આપણે જ જોયેલા સ્થળોને આવું ત્યાં હતું કે પછી મારી દ્રષ્ટિ ચૂક થઈ મારી દ્રષ્ટિ કેમ ચૂકી ગઈ એવા વિચારો પણ આવે છે અને ફરી ફરીને ત્યાં જવાનું મન થાય છે સ્વાભાવિક રીતે જયારે આપણે ત્રીજી લહેરમાં છીએ ત્યારે હવે સતત એવું થાય છે કે ઝડપથી ઝડપથી આ આ બધું પૂરું થાય અને પગ કદાચ માટે નીકળે આમ તો આવેલો ગુજરાતીમાં અર્થ થાય છે શબ્દનો અર્થ ગુજરાતીમાં થાય છે કે જેમાં વિશેષ પ્રકારનું બંધ કે સંગઠન હોય તેવી કૃતિ તો ઓક્સફર્ડ પ્રમાણે કોઈ ચોક્કસ વિષય કે વિષયની શાખા પરથી

સાહિત્ય ઉચિત શૈલીમાં અને ગંભીર મનોવૃત્તિ માત્ર માહિતીપ્રદ હોય તે લલિતેતર અને આનંદલક્ષી સૌંદર્યલક્ષી રંગદર્શી રસિક હોય તે લલિત અને આવા લલિત નિબંધ માટે મને હંમેશા લાગ્યું છે કે જેને કોઈ બંધન ના હોય તે નિબંધ નદીની જેમ સડસડાટ વહેતો રહે તે નિબંધ જેને વાંચતા આંખો કાગળ પરથી ઊંચી મન ના થાય તે નિબંધ આવા સડસડાટ વહેતા ખાસ કરીને પ્રવાસ નિબંધકારોમાં કાકા સાહેબ કાલેલકરના હિમાલયથી હિમાલયના પ્રવાસથી લઈને સુંદરમની દક્ષિણ યાત્રા દક્ષિણાયનમાં હોય કે ચંદ્રવદન મહેતાની ગઠરિયા શ્રેણીમાં આવતા પ્રવાસ વર્ણનો હોય પ્રીતિ સેન ગુપ્તાના દેશ દેશાવરના પ્રવાસો પણ હોય અને ભોળાભાઈ પટેલના વિદિશા કે કાંચનજંગા જેવા નિબંધ સંગ્રહો હોય કે પછી અમૃતલાલ વેગડ આપણને નર્મદાની પરિક્રમા કરાવે છે અને অতি આધુનિક સમયમાં તમે અજયસિંહ ચૌહાણ આપણને ફિનલેન્ડનો પ્રવાસ પણ કરાવે છે તો પ્રવાસ સાહિત્યમાં આપણા નિબંધો સતત ગતિ કરતા રહ્યા છે અને એમાં આ ભોળાભાઈ પટેલના વિદિશા પ્રવાસ ગ્રંથ બેલ્ટ પણ ટાઈટ બાંધી લેજો પેલું કહેવાય ને કુર્સી પેટી બાંધી લીજીએ એના જેવું વિદિશા કાંચનજંઘા પૂર્વોત્તર દેવોની ઘાટી જેવા પ્રવાસ ગ્રંથ આપનાર ભોળાભાઈ પણ કાકા સાહેબની માફક જ પ્રકૃતિ દર્શનની સાથે સાથે સંસ્કૃતિ દર્શન કરાવતા જાય છે વિદિશા નિબંધ સંગ્રહની અંદર વિદિશા ભુવનેશ્વર માંડુ ઇમ્ફાલ જેસલમેર ચિલિકા બ્રહ્મા ખજુરાહો કાશી રામેશ્વરમની સાથે સાથે પોતાના ગામની તેશામ દીક્ષુ નિબંધ દ્વારા મુસાફરી આપણને કરાવે છે અગિયારે અગિયાર નિબંધની મેં થોડી ઘણી લાક્ષણિકતાઓ મારી રીતે કાઢી છે પુસ્તકમાં મેં ક્યાંક ને ક્યાંક ટાંચણ પણ કરેલું છે વચ્ચે વચ્ચે આપણે ઉદાહરણો પણ જોતા જઈશું અગિયારે અગિયાર સ્થળનો થોડી થોડી વાતો હું મારી રીતે તમારી સાથે કરીશ જેમાં આપણે શરૂઆત કરીએ છીએ પ્રથમ નિબંધથી જ વિદિશાથી પ્રવાસ સાહિત્યના અગિયાર નિબંધોનું આ જે પુસ્તક છે એ વર્તમાન કાળની આંગળી ચાલીને આપણને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે અને આ સ્થળ સાથે સાથે સૌંદર્ય પણ છે લગભગ મધ્યપ્રદેશનું જે આ વિદિશા શહેર છે એને આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે ખજુરાહો નિબંધમાં શિલ્પોની મોહક અંગભંગીઓ વિશે પણ તેઓ વાત કરીને રતિ શિલ્પોને જીવિત કરે છે તેમાં પ્રફુલ સૌંદર્યનો અનુભવ પણ આપણને કરાવે છે આ બધામાં લેખકની એક રોમેન્ટિક લહર પણ આપણને દેખાય છે અને આ ક્યાંય મસ્તી આપણને હા ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતી લાગે પણ છીછરી નથી પણ ઘૂંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ આપણને કરાવે છે અને જ્યાં જ્યાં જઈ આવ્યા છે ને ત્યાં જવા માટે આપણા મનને પણ એ અધીરું કરે છે શિશુ સહજ મુક્તતાની સાથે સાથે સૌંદર્ય પ્રેમી કલાકારની શ્રૃંગાર પ્રિય રંગદર્શિતા પણ તેમના પ્રવાસ વર્ણનમાં આપણને જોવા મળે છે કાલિદાસ હોય ફ્રોસ્ટ હોય રવિન્દ્રનાથ ટાગોર હોય વાત્સ્યાયન હોય કે ડીએચ લોરેન્સ હોય એના વચનો એમની ક્યાંક ને ક્યાંક કવિતાના અંશો એટલે તો નિરંજન ભગત તેમને વિદગ્ધ રસિક કહીને બિરદાવે છે આપણે બધા જાણીએ છીએ કે ભોળાભાઈ પટેલ છે એ હિન્દી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક વિવેચક સંપાદક પ્રવાસક નિબંધકાર અનુવાદક બધું અંગ્રેજીમાં એમણે એમ એ કર્યું ભાષા વિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યો પહેલા બંગાળી શીખ્યા પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા તો જર્મન પણ શીખ્યા અને જૂની લિપિ પણ તેઓ શીખ્યા પણ છતાં આ બધામાં તેઓ હંમેશા પ્રવાસી શિક્ષક રહ્યા છે વિદ્યા અને સાહિત્ય નિમિત્તે પ્રવાસો કર્યા છે નિજાનંદ માટે પણ પ્રવાસો કર્યા છે અને મિત્રો સાથે મળીને પણ તેમણે સાંસ્કૃતિક પ્રકૃતિક દર્શનના પ્રવાસો પણ કર્યા છે દેશમાં વિદિશા અને તે ઉત્તમ છે એ ખરું પણ વિદિશા નામના ઘણા બધા અર્થો પણ મેં વિચાર્યા ભગવત ગોમંડળમાંથી સાર્થમાંથી કાઢવાનો પ્રયત્ન પણ કર્યો વિદિશા એટલે વિવિધ દિશા વિદિશા એટલે વિશિષ્ટ દિશા વળી વિદિશા એટલે કોણ ખૂણો ખાસ કરીને બે દિશાઓ વચ્ચેનો ખૂણો તો મહાભારતમાં પણ વિદિશા નામની એક પ્રાચીન નદીનું નામ આવે છે જે પારી પર્વતમાંથી નીકળતી હતી પણ આપણે બધા આ સંદર્ભને સાથે લઈને ભોળાભાઈ લઈ જાય છે ત્યાં વેત્રવતી નદીને કાંઠે આવેલ દશાર્ દેશની રાજધાની મધ્યપ્રદેશની પ્રાચીન નગરી જેને હાલ ભિલસા તરીકે ઓળખવામાં આવે છે અને હવે પાછી એવી આપણે જવાનું છે પ્રાચીન અને અર્વાચીન આ બંનેનો સંગમ કરીને વિદિશા લઈને આવે છે ભોળાભાઈ અનુઆધુનિક ગુજરાતી સાહિત્યની લલિત અને પ્રવાસ નિબંધની લાક્ષણિકતા ધરાવતી આ આખી કૃતિ છે આ વિદિશા એ જ્યારે એ માત્ર વિવેચન લેખ લખતા હતા ત્યારે બંગાળી કવિ જીવનાનંદ દાસની પંક્તિ ચૂલતાર કબેકાર અંધકાર વિદિશાર નિશાથી કરે છે વિદિશાના અંધકાર વિશેની અનુભવેલી કલ્પનાને તેઓ ભૂતકાળની વિદિશા નગરી સાથે જોડે છે અહીં તેઓ મેઘદૂતમાં કાલિદાસે વર્ણવેલા અંધકારને પણ તુલના કરવાની તેઓ ચૂકતા નથી એટલે ભોળાભાઈ સાથે સાથે કાલિદાસને ટાગોરને આ બધાને લઈને જ ચાલે છે એટલે વિદિશા વાંચતા વાંચતા મને એક એ પણ વિચાર આવ્યો કે જો આપણને આ બધા સંદર્ભો ખબર નથી તો પછી આપણે આ સંદર્ભો સમજવા અઘરા થઈ જાય છે એટલે વિદિશા વાંચતા વાંચતા એક તો આપણે શબ્દકોષ પણ જોડે લઈને બેસવો પડે છે કારણ કે ક્યાંક ને ક્યાંક સંસ્કૃત પ્રચુર શબ્દો છે ક્યાંક ને ક્યાંક બંગાળી શબ્દો છે ક્યાંક ને ક્યાંક જે સ્થળ પ્રદેશે ભોળાભાઈ ફર્યા છે એ સ્થળ પ્રદેશના શબ્દો એમણે લીધા છે અને જ્યારે પ્રવાસનું વર્ણન કરતા હોય ત્યારે એ ભાષા પણ એમાં આવવી એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે પણ પાશ્ચાત્ય અને પૌરસત્ય આ બંને વિદ્વાનો સાહિત્યકારો ને સાથે લઈને ભોળાભાઈ ચાલે છે તો પછી આપણે એનો સંદર્ભ પણ જોડે જોડે જોતા જવો પડે તો તમે આ વિદિશાને બહુ સરસ રીતે સહજતાથી માણી શકશો અને એની અંદર તમે ફરી શકશો વિદિશાના અંધકાર વિશેની આ અનુભવેલી કલ્પનાને તેઓ ભૂતકાળની વિદિશા નગરી સાથે જોડે છે ત્યારબાદ નગરની જે વર્તમાન હાલત છે અને પરિવેશનું વર્ણન છે તે પણ હવે તો એને પણ કદાચ ચાલીસ વર્ષ વીતી ગયા છે જે ભોળાભાઈ પટેલે વર્ણન કર્યું છે એટલે હું ઇન્ટરનેટ પર વિદિશાના પણ ફોટોઝ જોતી હતી તો એ મને થયું કે એ પણ એક તુલનાનો આખો વિષય છે ને હવે કદાચ જો વિદિશા વિશે લખાય તો એ આખી નવી જ કલ્પનાથી લખાઈ શકે કારણ કે ટેકનોલોજી અને અત્યાધુનિકતા એ પ્રાચીનતામાં ક્યાંક ને ક્યાંક ભળી ગઈ છે મને જે જિજ્ઞાસા વૃત્તિ થઈ ને એ જે જયારે પૂછે છે કે વિદિશા મેં દેખના દેખને કે લીએ ક્યાં હૈ અને ત્યારે આમ તો એમ કે છે કે એસે કુછ દેખને કો નહીં હૈ પર વો બાબા કા ખંભા તો બાબા કા ખંભા છેક સુધી એક રહસ્ય આપણામાં ઉભું કરે છે જ્યારે આપણે નિબંધ ની વાત કરીએ અને નિબંધ ની શૈલી ની વાત કરીએ તો ભોળાભાઈ પટેલ ની શૈલી ની વાત કરું તો એક હળવી શૈલી હળવાશ ભરી શૈલી પણ અહીંયા છે અને ક્યાંક ને ક્યાંક આ બાબા કા ખંભા દ્વારા ક્યાંક રહસ્ય નો સ્ફોટ કરતી એવી શૈલી પણ અહીંયા આપણને જોવા મળે છે અને સુધી આપણને આ ખંભા આપણા માટે પણ એક ક્યુરિયોસિટી છે 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 એ પેદા કરે તો મેઘદૂતના મેઘની કલ્પના પણ અહીં છે માલવિકા અને અગ્નિમિત્રના પ્રણયની વાત પણ અહીંયા આગળ કરી છે એટલે તમે ઉદયગીરીની ગુફાઓ સુધી પહોંચો ત્યાં સુધી તો કેટલી બધી પૂરા કથાઓ અહીંયા આગળ વણી લે છે એમાં વળી નળ દમયંતી વાળો બાહુક પણ ક્યાંક ને ક્યાંક એવું પુરાકલ્પન પણ આ નિબંધની અંદર આપણે આવી જાય છે અ શરૂઆત જ્યારે નિબંધની કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાવ્યાત્મકતા ભોળાભાઈ પટેલના નિબંધોમાં આપણને જોવા મળે છે જયારે અગિયાર નિબંધની વાત કરીશું પછી થોડાક જે લક્ષણો મેં જુદા તારવ્યા છે તેના ઉદાહરણો પણ હું તમારી સાથે વેચીશ પણ વિદિશા જે નિબંધની આપણે વાત કરીએ તો સંસ્કૃતનો પ્રભાવ એમને અહીંયા પણ ઘણા બધા દેખાય છે અને એક સરસ એમણે જે કટાક્ષયુક્ત વાક્ય પણ મૂકેલું છે કે જે સાઈન બોર્ડ શહેરમાં મારેલા છે એમાં ક્યાંય એવું નથી લખ્યું કે વિદિશા નહીં જાઓ તો વિદિશા જોવાનું ચૂકી જશો અમારે તો વિદિશા જોવું હતું મને પણ એક આવો અનુભવ થયેલો છે જ્યારે અમે પેરિસની યાત્રા કરી હતી અને પેરિસ નું બહુ ફેમસ મ્યુઝિયમ છે લુવરે અને જ્યાં વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર મૂકેલું છે મોનાલિસા અને અમારા ટુર ઓપરેટર ને કીધું હતું કે ભાઈ મોનાલિસા જોવા જવાનું છે અને ટુર ઓપરેટરે મને એવું કીધું હતું કે મોનાલિસામાં શું જોવાનું મોનાલિસામાં લુવરેમાં કાંઈ નહીં મોનાલિસાનો અનુભવ એવું આપણી સાથે પણ બનતું હોય છે તો એવો આ અનુભવ અહીંયા વિદિશા નહીં જાઓ તો વિદિશા જોવાનું ચૂકી જશે તો આ વિદિશા એ માત્ર એક સ્થળની વાત નથી ભોળાભાઈ વિદિશાને આપણી સામે જીવંત કરીને આપે છે વિદિશાનો ભવ્ય ઇતિહાસ આપણી નજર સામેથી સડસડાટ જે છે એ વહેતો કરી દે છે અને વિદિશામાં જેમ વેત્રવતીમાંથી બેતવા અને પાછી બેતવામાંથી જે વેત્રવતી થઈ તમે એનો જો કોષગત સંદર્ભ કેટલો સરસ આપ્યો છે વેત્રવતી કહો ત્યારે એ નામ સાથે જુદો ઇતિહાસ જાગે વેત્રવતીને કિનારે કદાચ નેતર ઘણું ઉગતું હશે એટલે વેત્રવતી એટલે ખરેખર તો નેતરની સોટી વાળો એવો એનો કોષગત અર્થ થાય છે પણ ને કિનારે કદાચ નેતર ઘણું ઊગતું હશે ગમે તેમ પણ વેત્રવતી કહો ત્યારે એ નામ સાથે જુદો ઇતિહાસ જાગે છે આપણી આંખ સામે આખી વેત્રવતી છે એ ફરતી થઈ જાય અને ભોળાભાઈ કહે છે કે કાલિદાસને ને મન તો નદી એટલે નાડી તો આ પણ એક સરસ સંદર્ભ અને કલ્પના એટલે જયારે તમે એ વેત્રવતી ની કલ્પના જયારે આપણે કરીએ છીએ ત્યારે વિદિશા અને વેત્રવતી એ બંને વ આપણા થઈ જાય છે એટલે સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ વર્ણનો પણ બહુ સુંદર રીતે કરે છે અને નદીનું આવું જે એક વર્ણન જે મને સૌથી વધારે ગમ્યું છે એ છે જયારે કાશી નિબંધ વિશે આપણે વાત કરીશું અને ગંગા જે એમણે વાત કરી છે તો એ પણ બહુ સુંદર રીતે નદી ને એ વર્ણવે છે ત્યારે આપણે અહીંયા આગળ વિત્રવતી નદીમાં અને કાલિદાસના સમયના પ્રમોદવન વચ્ચેની તુલના પણ ભોળાભાઈ છે એ કરે છે અને ત્યાંથી ઉપર જતા આવતો ઉદયગીરી કાલિદાસ દ્વારા વર્ણવાયેલ નીચે પહાડ તરીકે કલ્પે છે વળી જુઓ શબ્દોનો બહુ સરસ ઉપયોગ ભૂળાભાઈ કરે છે પણ મેં તમને કીધું એ પ્રમાણે કે હા હવે આપણે શબ્દકોષ લઈને બેસવો પડે કારણ કે હવે આ પ્રકારની ભાષા લગભગ સાહિત્યમાં પણ વપરાતી ઓછી થઈ ગઈ છે બોલચાલમાં તો લગભગ બંધ જ થઈ ગઈ છે પણ સાહિત્યમાં પણ ક્યાંક ને ક્યાંક આ બંધ થઈ ગઈ છે તો તમે એને ભંજિકા કહો જે ખજુરાહોમાં એ શબ્દ વપરાય છે અને અહીંયા આગળ એ જ શાલ ભંજિકા માટે પણ્યંગના શબ્દ વપરાય છે જેને આજની આપણી રોજિંદી ભાષામાં આપણે જેને ગણિકા તરીકે કે વેશ્યા તરીકે આપણે ઓળખતા હોઈએ છે તો તે વખતે દેવદાસી પણ્યાંગના કે પછી શાલભંજિકા તો એનું જે આખું જે સૌંદર્ય છે એની જે આખી મુદ્રાઓ છે એનું વર્ણન પાછળથી ખજુરાહોમાં પણ આપે છે પણ ક્યાંય એ અશ્લીલતા નથી માત્ર ને માત્ર એ દર્શન જોવા મળે છે અને આ જે પાછો આવે છે પેલો બાબા કા ખંભા જે ગરુડધ્વજ છે બરાબર એ ઇતિહાસનું ચિંતન કરે છે અને ફરી એક આપણને એ રહસ્ય છે એ અહીંયા આગળ ઘૂંટાય છે સામાસિક શબ્દો પણ ગોળાભાઈ અહીંયા પુષ્કળ આપે છે પછી અ લબધમ ફલમ એટલે કે પાણીના અર્થમાં જે મીઠું પાણી આપણને જે પ્રાપ્ત થાય છે એક વેત્રવતીની ચંચલ લહેરીઓમાંથી એક અંજલી ભરી તો એ લબધમ ફલમ અનુભૂતિ આપણને કરાવે છે તો શબ્દો આ રીતે એમણે કર્યા છે મેઘદૂત થી એમણે સતત સતત એમણે એમણે આ મેઘદૂત અને સાથે રાખ્યા છે પછી કેટલાક સંસ્કૃત શબ્દો અહીંયા આગળ ઉપાંત્ય છે તો પછી ઉપાંત્ય શબ્દ એમણે વાપર્યો છે આયુષ્યમાન શબ્દ એમણે અહીંયા વાપર્યો છે

એ વાપરે છે હા તમે થોડોક સંદર્ભ આપણે જોવો પડે પછી એવી રીતે શ્લથ કરીને શબ્દ વપરાયો છે જેનો અર્થ વિખરાયેલું થાય છે બંધુર બે ત્રણ અર્થમાં છે બંધુર એટલે સુંદરતાના અર્થમાં પણ છે સુંદર એવા અર્થમાં છે નમ્ર એવા અર્થમાં પણ છે ઊંચું નીચું થતું હોય એવા અર્થમાં પણ છે તો કેટલીક મૂર્તિઓની રમણીય બંધુર રેખાઓ પવને સપાટ કરી દીધી લાગે એટલે કે સમય સાથે આ જાણે કે રેખાઓ પણ સપાટ થઈ ગઈ છે એટલે તમને કીધું ને કે વિદિશામાં એ પ્રાચીન અને અર્વાચીન એટલે કે વર્તમાનને પણ એ સાથે લઈને ચાલે છે તો આવા કેટલાક જે શબ્દો છે એ ભોળાભાઈ પોતાના આ નિબંધની અંદર પણ વાપરે છે અને વિદિશા જે એની અંદર અ

એનું આ દર્શન આપણને આ બાબા કા ખંભા એટલે એનું આ એક ઉદાહરણ એ બાબા કા ખંભા હેલિયો સ્તંભ આપણને કરાવે છે એટલે હેલિયો ગરુડ સ્તંભ જેને બાબા કા ખંભા થી શરૂઆત કરે છે એટલે જ્યાં સુધી ભોળાભાઈ પોતે એ સ્તંભ સુધી નથી પહોંચતા ત્યાં સુધી આપણા મગજમાં પણ એ બાબા કા ખંભાનું રહસ્ય છે એ સતત રહે છે વેત્રવતી ની વાત કરી એ પ્રમાણે મેં કીધું ને કે લગભગ દરેક નિબંધમાં ક્યાંક ને ક્યાંક નદી તો એમની દેખા દેજ છે અને અને અહીંયા આગળ નદી સ્મશાન આ બંને સાથે છે એની પણ અહીંયા વાત છે કે વેત્રવતીનો જે આખો પ્રવાહ છે અને ત્યાં જ આગળ સ્મશાન પણ છે એટલે આ જે સંગમ સ્થળ બરાબર જે સંગમ સ્થળ છે એ સ્મશાન અને નદી એટલે એના માટે સરસ ભોળાભાઈ પટેલ કહે પણ છે

આવા શબ્દોનો ઉપયોગ કરી અને ભોળાભાઈ છે વર્ણન કરે છે અહીંયા આગળ ક્યાંક આકાશના વર્ણન છે તારા ખચિત આકાશ છે સ્વચ્છ આકાશ છે અને વિદિશા જે પણ્યંગના શબ્દ જે વાપર્યો છે એ કદાચ વિદિશાની વિલાસતા જે હતી વિલાસી નગરી હતી એની પણ અહીંયા આગળ ભોળાભાઈ વાત કરે છે અને સતત એ કાલિદાસ જોડે ચાલે છે અને જ્યારે વર્તમાનમાં આવે છે અને વિલાસપુર એક્સપ્રેસ સ્ટેશન ઉપર આવે છે અને તરત જ લેખક ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવે છે અને એમની કલ્પનાની જે આખી વિદિશા હતી અને લેખક પોતે સ્વીકારે છે કે તેની સાથે વિદિશાને કોઈ અનુબંધ હતો નહીં તેશામ દીક્ષુ પ્રથિત વિદિશા એ આ નથી અને છતાં અત્યારે હું એ જ રાજમાર્ગો પર એ જ વેત્રવતીને કિનારે એ જ ગીરી ઉપર ફરતો હતો અને ત્યાં વળી પાછું વિલાસપુર આ ગયા પણ મારું મન મનહ એમ ભૂતકાળની વિદિશામાં એમ કરીને આ વિદિશાનું વર્ણન લેખક સતત કરે છે બીજો નિબંધ આપણે આવીએ છીએ ભુવનેશ્વર તો ભુવનેશ્વરમાં અ ભુવનેશ્વર શહેરની જે મુલાકાત છે એ એમણે વર્ણવી છે પ્રથમ મુલાકાતમાં તેઓ બે વખત ગયા છે અને પ્રથમ મુલાકાતમાં તેઓ માત્ર પ્રસિદ્ધ લિંગરાજ મંદિરના દર્શન કરીને મનને જોઈને તૃપ્ત પામ્યા હતા અને રસ્તા પરના સરકારી સાઈન બોર્ડ જોઈ અને તેઓ અહીંયા મેં તમને કીધું ને કે એની ભાષાની પણ વાત કરે છે એટલે સારા પ્રવાસ નિબંધોમાં આપણે શા માટે વિદિશાને મૂકી શકીએ તો એ માત્ર સ્થળની જ વાત નથી પણ જે સ્થળે આપણે ભ્રમણ કરી રહ્યા છે કે ભાષામાં પણ વૈવિધ્ય અપાર વૈવિધ્ય ધરાવતો દેશ છે અને એક જ પ્રદેશમાં પાછી બોલીગત વિવિધતાઓ પણ તો પુષ્કળ જોવા મળે છે તો ભોળાભાઈ જ્યાં આગળ ગયા છે ત્યાંની ભાષાનું મહાત્મ્ય પણ કરતા લાવ્યા છે તો રસ્તા ઉપર જે સરકારી સાઈન બોર્ડો છે એના દ્વારા એ ઓડિયા લિપિ શીખવાની પ્રેરણા મળે છે અને પાછળથી એ શીખે પણ છે અને પછી જ્યારે બીજી વખતની મુલાકાતમાં ગયા ત્યારે ત્યાંના સાહિત્યકાર ગોપીનાથ મહંત એની વાત પણ કરે છે ગોપીનાથ મહંતની પણ એમની સાથેની મુલાકાતની પણ એ વાત કરે છે એટલે પ્રવાસ વર્ણનની સાથે સાથે કારણ કે ભોળાભાઈ પટેલ છે એ ભાષા સાથે સાહિત્ય સાથે સંકળાયેલા છે એટલે સાહિત્યનો પણ અહીંયા એ સંગમ કરવાનું ચૂકતા નથી એટલે અ પહેલી વખતનું જે એમનું વર્ણન છે ભુવનેશ્વરનું પહેલી વખતની એમની જે મુલાકાત છે ત્યારે જે લિંગરાજના મંદિરની શિલ્પ ખતી ઉંચાઈ અને સંધ્યા આરતીના ઘંટના ચિત્તમાં જે જડાઈ ગયા હતા એ હજુ તેઓ ભૂલ્યા નહોતા અને કદાચ એટલે જ એવું જ કંઈક એમને ફરી વખત અ ભુવનેશ્વર ખેંચીને લાવ્યું હશે ક્યાંક ને ક્યાંક કોઈક એવો સંજોગ સધાયો અને એ પાછા ત્યાં આગળ આવ્યા અને આ ઉડિયા લિપિ વિશે જ્યારે વાત કરે છે ત્યારે એ કેવી કલ્પના જુઓ અલંકારનો કેટલો સરસ એનો જે મર્મ સમજવાની એમની જે આખી ઉત્કટ ઈચ્છા છે અને સતત એમને થાય છે કે જો હું આ વાંચી શકું તો કારણ કે દરેક અક્ષર જાણે છત્રી ઓઢીને ઊભો ન હોય આ દેવનાગરી લિપિ માટેની કેટલી સરસ આખી કલ્પના છે બરાબર બંગાળી અને અસમિયા દેવનાગરી લિપિનું જ એક આ રૂપ છે અને બંગાળી અને અસમિયાની પણ ક્યાંક ને ક્યાંક ચંદીગઢ ના દ્રષ્ટાંત સાથે પણ વણી લે છે અને ભુવનેશ્વરનો ઇતિહાસ વળી ઇતિહાસની પણ એ અહીંયા આગળ આવે છે તો ઓડિયા ભાષાની સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરવાનું પણ એ અહીંયા ચૂકતા નથી અને મજાની વાત એ છે કે રાધાનાથ રાય ને પણ એ અહીંયા સાંકળે છે અને એમનું જે ચિલિકા કાવ્ય છે એ સૌ પ્રથમ ઓડિયામાં વાંચ્યું પછી હિન્દી અનુવાદ અને એનાથી એમણે લેખ પણ લખ્યો એટલે ઓડિશા સાથે એમની જે રાગાત્મકતા એમનો જે પ્રેમ બંધાયો એમાં કદાચ આ સાહિત્ય પણ એમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ ગયું છે તો ગોપીનાથ મહાંતિ સાથેની એમની જે આખી મુલાકાત હતી કે પછી આગળ જતા એ પેલા નાટ્ય જોવા જાય છે એની વાત આખી છે અને જ્યાં જાય છે ત્યાં ભોળાભાઈના બધા નિબંધોમાં ક્યાંક ને ક્યાંક મંદિરો જંગલો અને ખેતરો નદીની સાથે સાથે મંદિર જંગલ ખેતર આ બધાનો ઉલ્લેખ એ ક્યાંક ને ક્યાંક કરે છે વળી પાછા વર્તમાનમાં આવે છે યુનિવર્સિટી ધવલગીરી ખંડગીરી રસ્તાનું વર્ણન કરે છે વરસાદી માહોલ છે છે અને અહીંયા આગળ ગુફાઓ પણ આવે ધવલી અશોકના હૃદય પરિવર્તનના સ્થાન પણ જોવા મળે છે અને સાથે સાથે દયા નદીનો સંબંધ હવે એમને આ દયા નામ છે એ નદી માટે ક્યાંક ને ક્યાંક અજુગતું લાગ્યા કરે છે તો એની વાત પણ એમણે સરસ કરી છે અને જેમ અમદાવાદમાં મને પાછું ગર્વ થાય વચ્ચે વચ્ચે ક્યાંક ભોળાભાઈ છે એ અમદાવાદનો ઉલ્લેખ પણ કરી લે છે અને એ જે નદીની વાત કરે એટલે મને રહીને રહીને વિચાર અને એમ કે છે કે મારા ગામમાં નદી નથી તો નથી પણ હા મારા ગામમાં નદી છે ભલે અત્યારે એના પર આખો રિવરફ્રન્ટ બંધાઈ ગયેલો છે પણ ક્યાંક ને ક્યાંક એક નદીના સાનિધ્યમાં હોવાનું એક ગૌરવ સતત છે અને કાંકરિયા અને એની સાથે બિંદુ સરોવર બિંદુ સાગર એવી ક્યાંક એ તુલના પણ કરી નાખે છે અને સર્વે તીર્થોના જળ એમાં લાવવામાં આવ્યા હતા એવી એક ઐતિહાસિક વિગત પણ અહીંયા આગળ આપે છે લિંગરાજ મંદિરનું ભવ્ય વર્ણન એ જ વર્ણન ક્યાંક ને ક્યાંક આપણને કાશીના વિશ્વનાથમાં પણ થાય છે અને ક્યાંક ને ક્યાંક ખજુરાહોના મંદિરોમાં પણ આવે છે અને એમના મન જે ભુવનેશ્વર છે એ આજ છે કે મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ આખી નજર ઊંચે જઈ અને આખા મંદિરને વ્યાપી વળી એ એ જ મારું ભુવનેશ્વર એટલે રીતે ભુવનેશ્વર એમને મન ક્યાંક ને ક્યાંક આ મંદિર મંદિર એટલે અહીંયા ઈશ્વરીય શ્રદ્ધા કરતા પણ ક્યાંક ને ક્યાંક એ શિલ્પ ક્યાંક ને ક્યાંક એ કારીગરી એની ઐતિહાસિકતા એ ભોળાભાઈને સતત ખેંચે છે મોઢેરાના સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર મંદિર ખજુરાહો કે ભુવનેશ્વર આ બધાને એ જોડે જોડે લઈને ચાલે છે હવે જુઓ આ ભુવનેશ્વર નિબંધમાં જ ક્યાંક ને ક્યાંક એ ઇન્દ્રિય સંતર્પકતાનો પણ ઉલ્લેખ કરે છે ઉત્તર દિશામાં જયારે એ આગળ વધે છે અને ઉપર ચડીને જુએ છે પાર્વતીની મૂર્તિ અને કુમાર સંભવમાં કુમાર સંભવ સાથે કાલિદાસના કુમાર સંભવ સાથે એનો એ ક્યાંક ને ક્યાંક તાલમેલ સાધે છે પણ કુમાર સંભવમાં દ્રષ્ટિથી ભોળાભાઈની સૌંદર્ય દ્રષ્ટિથી પણ આપણે એને જોયા કરીએ છીએ અને એ જ પાછી સાથે તુલના કરે છે દક્ષિણમાં જે મદુરાઈમાં મીનાક્ષી મંદિરમાં એમણે પાર્વતીની મૂર્તિ જોઈ છે તો જો પ્રવાસ જ્યારે પ્રવાસ નિબંધો આપણે લખીએ છીએ ત્યારે આ બધા તત્વો અંદર જરૂરી છે જે સ્થળની મુલાકાત તમે લઈ રહ્યા છો પણ એ જ પ્રવાસ નિબંધને આપણે રોચક અને સાથે સાથે માહિતી પ્રદ પણ બનાવવો હોય તો એની સાથેના સંદર્ભો પણ આપણે ટાંકવા જરૂરી છે જુદું જુદું પેલું કહેવાય ને કે ફરે તે ચરે એના જેવું છે તો એ સતત ફરતા રહીએ જે આપણે છે એટલે ભોળાભાઈ જે એક આખી નિરીક્ષણ શક્તિ છે જે જે સ્થળે ગયા એની જે નિરીક્ષણ શક્તિ છે અને કયા સ્થળ સાથે કયા સ્થળનું અનુસંધાન સાધવું એ પણ ભોળાભાઈમાં બહુ સરસ રીતે આવે છે અને આ એક કેવી સરસ કલ્પના પાછા સાહિત્યમાં જતા રહે છે કે ભુવનેશ્વર ભુવનેશ્વરના મંદિરને જોયા પછી જાણે રવિન્દ્રનાથ ટાગોરનું કોઈ નવું પુસ્તક વાંચવાનો અનુભવ થતો હોય એવું ભુવનેશ્વરના મંદિરને જોઈને થયું તો એ કેટલું સરસ જે આખી તુલના છે એ અહીંયા આગળ કરે છે પછી ઐતિહાસિક માહિતી પણ આપે છે કે અહીંયા આગળ જે કલિંગ શૈલીનો પ્રાચીન અવશેષ આપણને જે જોવા મળે છે કે પછી ત્યાં આગળ મંદિર મંદિર કેદારેશ્વર એના ઐતિહાસિક સંદર્ભો પણ એ સતત આપણને આપતા જાય છે અને એ જે આખો વિસ્તાર સિદ્ધારણ્ય તરીકે ઓળખાય છે એવી એક માહિતી પણ આપણને આપતા હોય છે અને જોડે જોડે કથા અને પુરા કથાને પણ વળતા જાય છે મે તમને કીધું ને કે જે વિદિશામાં પણ્યંગનાઓ હતી એ અહીંયા અને ખજુરાહોમાં શાલબંજીકા બનીને આવે છે તો અલગ અલગ શબ્દ દ્વારા એનું એક અલગ મહત્વ અને અલસકન્યા શબ્દ પણ અહીંયા આગળ વાપર્યો છે એટલે શબ્દ ભંડોળની સમૃદ્ધિ પણ આપણને ખાસ કરીને જોવા મળે છે જે આ નિબંધોમાંથી પસાર થઈ ત્યારે એક જ વ્યવસાય માટે કે એક જ વ્યક્તિના સંદર્ભમાં કેવા અલગ અલગ શબ્દો વિભિન્ન શબ્દો અને પાછી સમૃદ્ધિ આપણને અહીંયા આગળ જોવા મળે છે અને અને ભુવનેશ્વરના મંદિરોની પ્રાચીનતા ઐતિહાસિકતાની સાથે સાથે વર્તમાન સમયના ભુવનેશ્વરની જે યુનિવર્સિટી છે એના માટે એ જે વાણી વિહાર એવું સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે એનો પણ ઉલ્લેખ કર્યા વગર તેઓ રહેતા નથી અને એક જે ભાષાની જે વૈવિધ્યતા અહીંયા બતાવી છે કે આપણને અહીંયા આગળ દેખાય છે ક્યાંક ને ક્યાંક એમના અલંકારો જુઓ બપોરની સ્તબ્ધતામાં તમરાના અવાજ આવતા હતા એમણે આ સ્તબ્ધતા શબ્દ ઘણી વખત વાપર્યા છે હવે મને વિચારો કદાચ આપણે આ લેક્ચર પતે પછી ચર્ચા કરી શકીએ કે અહીંયા જ્યાં જ્યાં શબ્દ વાપર્યો વાપર્યો છે ત્યાં અવાચકતાના અર્થમાં કદાચ એમણે હશે કે પછી જેને કહેવાય કે આપણે આભા બની જઈએ એવા કોઈ અર્થમાં વાપર્યો છે કે નીરવતા કે માનસિક મનમાં જે શાંતિ વ્યાપી જાય એવા અર્થમાં વાપર્યો છે એવી પણ કદાચ આપણે વાત કદાચ રમજાનભાઈ તમારા પરિપ્રેક્ષ્યથી પણ આપણે આ વાત જોઈ શકીએ તો સ્તબ્ધતા શબ્દ એમણે કુદરત માટે ખાસ કરીને આ જે સમય છે બપોર છે સાંજ છે કે સવાર છે એના સંદર્ભે એમણે બહુ જ વાપર્યું છે બીજી જગ્યાએ અહીંયા વાપર્યું છે વૃક્ષોની સ્તબ્ધ હાર તો એ ત્યાં આગળ પણ એ સ્તબ્ધ શબ્દ એમણે વાપર્યો છે વળી મેં તમને વાત કરીને કે પેલું દયા જે નદીનું નામ છે એ પાછું એમને ગમ્યું નહીં હા એમને મહેન્દ્ર તનયા છે કે સુવર્ણ રેખા છે કે પછી કાઠ જુ એવું પણ સરસ મજાનું નામ છે પણ એ એવું છે કે દયા કહીએ તો તો નદીની કોઈ લાક્ષણિકતા સામે આવતી નથી એવી એક હળવી શૈલી પણ એમણે અહીંયા આગળ સાધી છે અને મેં કીધું એ પ્રમાણે કે ગોપીનાથ મહિની જે અમૃતર સંતાન નામની જે આખી એમની નવલકથા છે એનો પણ સંદર્ભ અહીંયા આગળ ટાંક્યો છે અને ત્યાં એ કહે છે કે કટક થી ઓડિયા કાવ્ય સંગ્રહ લઈ આવ્યા હતા પૂરેપૂરો સમજાતું નહોતું પણ એક કેવી સરસ આખી વાત એમણે મૂકી છે કે અસ્ફુટ સમજણનો પણ એક આનંદ હોય છે કે હા એ વાત સાચી છે કે ઘણી વખત એક અધૂરી અને નિર્દોષ સમજણ હોય એની મજા અલગ હોય જો ફરી અહીંયા સાંજની સ્તબ્ધતામાં પાણી ધીરે ધીરે વહી જતું હતું તો એ સ્તબ્ધ શબ્દ અહીંયા પણ આવે છે પછી પરિપાર્શ્વ પાર્થક્ય જેવા શબ્દો પણ તેઓ આ નિબંધની અંદર વાપરે છે અને ગોપીનાથ સાથેની માટી એમની જે કૃતિ છે છે એના વિશેની પણ વાત આરંભ અને અંતના સંદર્ભમાં વાત કરું તો જેવી રીતે વિદિશા નિબંધની જે શરૂઆત છે એ એમણે અ જીવનાનંદ દાસની પંક્તિથી કરી હતી એવી રીતે આ જે નિબંધ છે ભુવનેશ્વર એનો જે અંત કરે છે એ એકદમ લાલિત્ય સભર છે કેટલું સરસ આખું જે કુદરતી વર્ણન છે ભુવનેશ્વર જે દિવસે 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 નીકળવાનું હતું હતું તે આકાશ ઘનઘોર પણ અંધારપટ પછી તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો સાંજે જયારે નીકળ્યા ત્યારે વરસાદે કૃપા કરી હતી જોકે હજુ સડકો ભીની હતી હું પણ તો ભુવનેશ્વર ની જે પ્રાચીનતા ઐતિહાસિકતા ને વર્તમાન સંદર્ભ સાથે ટાંકી અને જે એમનું કદાચ આનંદ થી થી એ સૌંદર્ય અને કલા જે ભીનું થયું હતું એ જે કૃપા કરી હતી એટલે કે આખી જે કલાએ જે એમના ઉપર કૃપા કરી હતી તો સડકોની સાથે સાથે એ પોતે પણ અ ભીના હતા એવી એક સરસ લાલિત્યપૂર્ણ અંત એ આ ભુવનેશ્વર નિબંધનો પણ કરે છે તો માંડુ છે એનો પ્રારંભ ફરી પાછા એ રિલકેની કવિતા પંક્તિથી કરે છે કોણ જો હું પોકાર કરી ઉઠું સાંભળશે મને અને એક આપણા મનમાં પણ આ માંડુ એટલે માંડવગઢ બોલતા મનમાં એક રોમેન્ટિક ઉદ્વેગ જાગે છે જો તરત જ સ્થળના વર્ણનથી અહીંયા આગળ આખી શરૂઆત થઈ જાય છે. અને જેવું આ માંડુ કે માંડવગઢનું નામ પડે એટલે આપણા મગજમાં પણ ઇતિહાસના બે અનોખા ચિત્રો રૂપમતી અને બહાદુર ઊભા થઈ જાય ક્યાંક ક્યાંક ને એમની પ્રેમ કથાઓ પણ આપણી સામે ઊભી થઈ જાય છે કઈ કેટલું આ બધું આપણે ઇતિહાસમાં વાંચેલું હોય છે સાંભળેલું હોય છે કેટલીક દંતકથાઓ હોય છે કેટલીક સત્ય ઘટનાઓ હોય છે આ બધું સાંભળી સાંભળીને સ્થળ પ્રત્યેનું પણ અ આપણું આકર્ષણ છે એ વધતું હોય છે અને તમે તો નહીં જોયું હોય પણ મેં વળી કે ગીતોને કારણે એ રાની રૂપમતી જે પટેલે પણ અંદર ઉલ્લેખ કર્યો છે એવી રાની રૂપમતી ફિલ્મ પણ મેં જોયેલી છે અને મને બરાબર યાદ નથી પણ કદાચ નિરૂપા રોય એમાં અભિનેત્રી હતા અને એનું ગીત પણ એ સરસ રીતે આખું વાગોળે છે અને અહીંયા પણ તમે જુઓ જે રહસ્યમય હા આ લોટ કે આજા જા મેરે મિત તું જે

એના કિલ્લા છે એના જહાજ મહેલ છે એનો હિંડોળા મહેલ છે કેવું સરસ આપણી આંખો સામે પણ તરે છે અને થોડા ચિત્રો પણ મેં પાછા જોયા ગૂગલ ઉપર ને ખરેખર હું જઈ નથી શકી પણ હવે મને એમ થાય છે કે જવું જોઈએ જે જહાજ મહેલનું આખું જે ચિત્ર એની અંદર બતાવ્યું છે કે રાની રૂપમતીનો જે આખો મહેલ બતાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એક ઉલ્લેખ હળવી શૈલીની જે આપણે વાત કરતા હતા ને નથી સંભળાતો અવાજ જી 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 સંભળાય છે તો ક્યાંક ક્યાંક જે પેલો ઉલ્લેખ છે કે રાજાને લગભગ પંદર જેટલી રાણીઓ હતી અને દાદરા પેલા પગથિયા છે એની રચના એવી રીતે કરવામાં આવી હતી કે બધી જે સુંદરીઓ છે ખાઈ ખાઈ ને જાડી થઈ ગઈ હતી તો એ લોકોને એક જેટલા એમ કે વધારે દાદરા ચડશે પેલું અશરફી મહેલની જ્યારે વાત કરી છે તો ભોળાભાઈ ની આ પણ ખાસિયત છે કે સ્થળ સાથે ત્યાંની કથા પણ આપણને મૂકી આપે છે અને એ એટલે આપણને વધારે મજા પડે છે એટલે ક્યાંક ને ક્યાંક નિબંધની લંબાઈ વધી જાય છે પણ કંટાળો ઓછો આવે છે અને આપણે પાછું આગળ વાંચીએ એવું તો સતત આપણને મન થયા કરે છે એટલે આ બાજ બહાદુર અને રાની રૂપમતીનો પ્લેટોનિક લવ કહો કે જે પ્રણય કથા કહો મેં આપણા મિત્ર અજયસિંહ ચૌહાણનો પણ માંડુ સંદર્ભનો નિબંધ વાંચ્યો હતો અને એમાં પણ એમણે આ રાની રૂપમતી અને બાજબહાદુરના પ્રણયની વાત કરી છે અને રાની રૂપમતીના સંગીતથી બાજબાદુર આકર્ષાય છે અને એને પોતાના સ્થાને લઈ આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે રૂપમતી કહે છે કે ભાઈ હું નર્મદાને જોયા વગર અ નર્મદા વગર જોયા વગર મારું સંગીત પણ હું શરૂ કરતી નથી અને એની એક જાણે કે આખું વેળ એ જે આખો મહેલ બંધાવે છત્રી બંધાવે અને ત્યાંથી પાછી નર્મદા દેખાય આ બધું રોમાંચ કેવો આપણામાં ઉભો કરે છે અને આ જ્યારે વાંચતા જઈએ ને ત્યારે એમ થાય કે જરાક આપણે જઈને જોઈ તો આવીએ કે ખરેખર એ કેવા હશે જે માણસો કે શું જીવી ગયા કે એના ઉદાહરણ રૂપે ત્યાં બધા સ્થાપત્યો આજે પણ જીવતા આપણને દેખાય છે એટલે ઐતિહાસિક સંદર્ભની ભાષા અને ક્યાંક એ આવી રીતે રહસ્ય ભુવનેશ્વરમાં આપણે આપણે ઓડિયા ભાષાનું મહત્વ જોયું એમ અહીંયા આગળ ત્યાંની જે સ્થાનિક આખી ભાષા છે અને જે કમલન કો રવિ એક હે રવિ કો કમલ અનેક એમ રાની રૂપમતીના જે કાવ્યો છે એમની જે કવિતા છે એનો પણ ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક કરે છે અને રિલકે થી જો આને બીજી એક વસ્તુ કે જે શરૂઆત કરે છે ભોળાભાઈ પટેલ નિબંધની અને એને ક્યાંક ને ક્યાંક એનું અનુસંધાન એમના નિબંધોમાં આપણને જોવા મળે છે રિલકેના કાવ્યથી એમણે જે શરૂઆત કરી અને રિલકે જે દુઈનો દુર્ગ એટલે કે કિલ્લો જોયો હતો એનું અને આ રૂપમતીનો જે કિલ્લો છે એનું અનુસંધાન પણ એ ત્યાં ને ત્યાં સાધી દે છે અને એ પાછા રીલ કે નિમિત્ત બને છે એ પણ ઉલ્લેખ અંદર આવે છે કે દાહોદ સેમિનારમાં ગયા હતા અને ત્યાંથી અહીંયા આગળ માંડુનો કિલ્લો જોવા જાણે કે પહોંચી ગયા જે આખો સંજોગ સંધાયો એની પણ વાત છે અને દિલ્હી દરવાજાની વાત આવે ત્યારે ફરી વખત અમદાવાદનો દિલ્હી દરવાજો પણ ત્યાં એ યાદ કરે છે અને કેટલું સરસ એનું વર્ણન ડિસ્ક્રિપ્શન આપે છે કે દિલ્હી અભિમુખ હોય એટલે દિલ્હી દરવાજો તો એવો એ દિલ્હી દરવાજો અમદાવાદમાં પણ છે અને માંડુનો જે દિલ્હી અમદાવાદનો દિલ્હી દરવાજો હજુ ઘણો ટકેલો છે માંડુનો જઈને જોઈશે એટલે ખ્યાલ આવશે પણ બોળાભાઈના કહેવા પ્રમાણે થોડો ખરી રહ્યો છે અને એની કોટની રંગ પણ થોડી થોડી ખરી રહી છે એવી એક નાની ઝીણી જીણી આવી વાતો પણ એ માંડુના સંદર્ભમાં કરે છે અને જે પેલો રેવાકુંડ જે નર્મદા નદી પ્રત્યેનો જે રૂપમતીનો આખો જે આસ્થા અને પ્રણય છે તો એ રેવાકુંડ છે હિંડોલા મહેલ છે જહાજ મહેલ છે મુંજ તળાવ છે ચંપા બાવડી છે આ બધું જ આપણી આંખો સમક્ષ ખડું કરે છે અને પાછું એ ઉલ્લેખ કરવાનું એ ભૂલતા નથી મેં કીધું ને કે આ એક તમને ક્યાંક ને ક્યાંક ગાઈડ તરીકે આપણે જે સ્થળની ગાઈડ હોય ને કે આ સ્થળમાં ક્યાં શું તમે સીન કરવા માટે જે બધા લઈ જતા હોય એમ તમે આ રાખો ને તો માંડુની પણ ઝીણી ઝીણી બાબતો એટલે બધા નિબંધમાં ઝીણી ઝીણી બાબતો ક્યાંક આવે છે જેમ કે માંડુ જે છે એનું એક નામ આનંદનગર શાદિયાબાદ એટલે કે આનંદનગર અને કેટલી વાત કેટલી સરસ કરે છે કે એની જે આખી પ્રાકૃતિક સુષ્મા છે એટલે કુદરતી સૌંદર્ય છે ત્યાં આગળ શાદ એટલે કે આનંદનો અનુભવ થતો હશે ભલે કદાચ આજે નથી થતો એવું એમના મતે આવે છે પણ એ ત્યાં કદાચ શાદ એટલે કે આનંદનો અનુભવ થતો હશે એટલે એવું પણ એને નામ આપવામાં આવ્યું છે અને એમણે જે ગાઈડ રાખ્યો તો એના મુખ્ય વાત કરીએ તો ઘણા બધા લાખો કુટુંબો માંડુમાં રહેતા માંડવગઢમાં રહેતા હતા અને હવે ખાસ ત્યાં આગળ વસ્તી નથી અને એમાંથી પેલી જે અશરફી મહેલની આખી કથા આવે છે બાજબહાદુર હોશંગ શાહ આવે અશરફી મહેલ વાળી પેલી સુંદરીઓ આવે છે કે પછી જેમ જેસલમેરમાં આગળ વધશો તેમ ઘુમાનચંદ આવશે તો આ નિબંધોમાંથી તમારે પાત્રો પણ જુદા તારવવાના છે ક્યાંક ને ક્યાંક સંવાદો પણ આવે છે એમના નિબંધોમાં તમારે બે સંદર્ભો છે એક તો નિબંધો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક ભૂળાભાઈ પટેલનું પાત્ર વિશિષ્ટ રીતે ઉભરાઈને આવે છે દરેકે દરેક નિબંધમાં સ્થળ પોતે તો પાત્ર બને જ છે ક્યાંક નદી પણ પાત્ર બને છે ક્યાંક સરોવર પણ પાત્ર બને છે ક્યાંક કિલ્લો પણ પાત્ર બને છે પણ એની સાથે સાથે આ બધું જે જીવી ગયા છે એવા પાત્રો પણ ભોળાભાઈ પટેલના નિબંધોની અંદર આવે છે તો એ એક સંદર્ભનો પણ તમારે ઉલ્લેખ કરવો પડે પછી મેં તમને કીધું એ પ્રમાણે કે એમણે જે શબ્દો શબ્દ વૈવિધ્ય વાપર્યું છે ભલે ક્યાંક ને ક્યાંક સંસ્કૃત પ્રચુરતા આપણને ઘણી જોવા મળે છે તત્સમ શબ્દો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે આજે હવે લગભગ વપરાતા નથી પણ શબ્દકોષને પણ જોડે રાખીને એ શબ્દો તમારે જુદા તારવવાના ત્રીજો એક સંદર્ભ તમારે આમાંથી કાઢવાનો છે કે ભોળાભાઈ પટેલ જે છે એ ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સાહિત્યને દરેક નિબંધમાં ટાંકે છે એ માત્ર રવિન્દ્રનાથ ટાગોર નથી ટાંકતા એ રીલકે છે અને એ સાથે સાથે ઉમાશંકર જોશીને પણ ટાંકે છે તો આ એક આખું એ આ બધી જ છે માત્ર પ્રવાસ એટલે માત્ર પ્રવાસનું વર્ણન બસમાં બેઠા અને બસમાંથી ઉતર્યા અને પહાડ જોયો ને નદી જોયો ને ફોટો પાડીને ઘર ભેગા થયા આ બધું આપણે કરીએ છીએ આ બધું આપણે પણ કરીએ છે હું એમ કહું પણ જે ભોળાભાઈએ કર્યું છે એ આપણે જો કાઢવાનું છે તો એમાં ખાસ આ બધી વાતો છે કે એમણે શબ્દોનો ભાષાનો કેવો સહજ અને સરસ ઉપયોગ કર્યો છે પ્રવાસનું વર્ણન છે સ્થળનું વર્ણન છે પણ ક્યાંક સંવાદો પણ આવે છે એ પણ હું તમને બે ત્રણ ઉદાહરણ આપીશ ક્યાંક ક્યાંક સંવાદો પણ એમના પાત્રોની અંદર આવે છે અને ક્યાંક આ નેત્ર પલ્લવી નિમાડ જેવા ક્યાંક ને ક્યાંક શબ્દોનો પણ સુંદર અથવા સુંદર શબ્દોનો પણ ઉપયોગ એમણે વાપર્યો છે હવે જુઓ પાછું મેં જે તમને કીધું તું પણ્યંગના અલસ કન્યા શાલ એવી જ રીતે પાતુર શબ્દ પણ એટલે એક જ માટે કેટલા બધા શબ્દો એમણે દરેક સ્થળ પ્રમાણે એ તારવ્યા છે અને ક્યાંક પેલું ઓવારા કરી અને તળપદા શબ્દો પણ વાપરે છે એટલે શબ્દનો વૈભવ આપણને ભોળાભાઈમાં ઘણો બધો જોવા મળે છે એમને ઈસ્લામી સ્થાપત્યમાંથી જે ભૌમિતિક સૌંદર્ય દેખાયું છે એ પણ અહિયાં આગળ દેખાય છે અને જુઓ એક સરસ મજાની એક જે આખી કલ્પના કરી છે એમણે જે પેલી અશરફી મેલવાળી અને પછી એ જે કથા સાંભળ્યા પછી એમની જે આખી કલ્પના છે કે એક સાથે અનેક સુંદરીઓ ને સૌંદર્યની સ્પર્ધા સાથે સાથે આ પગથિયા પર ચડ ઉતરની સ્પર્ધામાં પ્રસ્વેદના નાજુક બિંદુઓ લૂછતી કલ્પવામાં સરી પડ્યા તો એક આખી એ કલ્પનામાં અને બીજી એક સરસ વાત જે માંડુમાં એમણે કરી છે ત્રણ મની ત્રણ મકા મહેલ મકબરા અને મસ્જિદ માંડુ એ જાણે કે મહેલ મકબરા અને મસ્જિદની નગરી ન હોય એવું લાગે છે એટલે એમણે ત્રણ મકારની વાત કરી છે આપણે ચોથો મ માંડુનો પણ એની અંદર જોડી શકીએ અને સાથે સાથે જે જહાંગીર અને નૂરજહાંની જે આખી વાત કથા જે એમણે કીધી છે કે નૂરજહાંએ જે આખી ભવ્ય મિજલસ માંડુના મેલમાં યોજી હતી એનો ઉલ્લેખ પણ એમણે

માન્યું છે કદાચ આજથી ચાલીસ વર્ષ પહેલા આટલું પ્રદૂષણ નહીં હોય અને એ જે જે સ્થળે ફર્યા છે જ્યાં પહોંચ્યા છે ત્યાં તો કદાચ પ્રદૂષણ આટલું ઓછું જ આપણે હવે જોવા જઈએ તો આવા તારા ખચિત આકાશો તો એટલીસ્ટ અહીંયા અમારે અમદાવાદમાં તો જોવા મળતા નથી જ પણ ભોળાભાઈએ હંમેશા દરેક સ્થળે ક્યાંક ને ક્યાંક તારા ખચિત આકાશ છે એ માન્યું છે તો શરૂઆતની જે મેં વાત કરી હતી ભોળાભાઈ પટેલ હા એક સંદર્ભ તમે નિબંધમાં આવું પણ કરી શકો કે ભોળાભાઈ પટેલ નિબંધની શરૂઆત કેવી રીતે કરે છે નિબંધનો અંત કેવી રીતે કરે નિબંધો કેટલાક નિબંધોની શરૂઆત એ પોતે જ કાવ્યાત્મક રીતે કરે છે જેમ કે ઇમ્ફાલ નિબંધ છે એમાં જુઓ આખું વર્ણન સવારના કુમળા તડકામાં સરપીણી પહાડી નદીઓ જરા આંખમાં ચમકી ક્યાંક વળાંકમાં ક્યાંક ઊંડાઈએ ખોવાઈ જાય છે ક્યાંક ગોરાડું મેદાન પણ વધારે તો પર્વત એક આખો સામાસિક શબ્દ પણ સંસ્કૃત શબ્દ પણ અહિયાં વાપરે છે અને આ વર્ણનની સાથે સાથે આપણી આખો સમય ખડી થાય છે ચિત્રાંગદા અર્જુન અર્જુન અને ચિત્રાંગદાની ક્યાંક થઈ ગયેલી એક પ્રણય કથા તો સ્થળ સાથે અને આપણા કદાચ આપણા દેશની પશ્ચિમના દેશોની તો વાત બહારના દેશોની તો બરાબર પણ આપણા દેશમાં પાછું દરેક સ્થળ સાથે ક્યાંક ને ક્યાંક રામાયણ મહાભારત પૌરાણિક પાત્રો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે અને એ બધી વાતો આપણે નાનપણથી ક્યાંક ને ક્યાંક સાંભળેલી છે એટલે દરેક સ્થળ સાથે આપણે કનેક્શન સાધી શકીએ છીએ અને એ આ કનેક્શનનો પણ બહુ સરસ મજાનો ઉપયોગ છે એમણે કર્યો છે અને હરિતજંગાનો આખો જે પર્વત છે એના માટે ઉદાર રમણીય એવો સર હરિતજંગા અને એની સાથે સંતા કુકડી રમતી જે નદી છે એને જળરેખા એવા વિશેષણથી તો તેઓ નવાજે છે અર્જુનની જે આખી ભ્રમણ વૃત્તિ એની અંદર આલેખી છે એ તેઓ હોમરના ગ્રીક નાયક ઓડિશિયસ ની જેમ વ્યાસના અર્જુનને પગે ભમરો હતો એવું કહીને તુલના કરી આપે છે પછી થોડુંક સામાન્ય વર્ણન થયું છે પણ આગળ જેમ જેમ આગળ વધતા જઈએ છે તેમ વર્ણનમાં ક્યાંક ને ક્યાંક લાલિત્ય આવે છે કુદરતી વર્ણન ઇમ્ફાલ નિબંધમાં પ્રકૃતિનું વર્ણન ભોળાભાઈએ સરસ રીતે કર્યું છે અને ખાસ કરીને જે ઇમ્ફાલની સ્ત્રીઓ છે એનું પણ જે આખું લાક્ષણિક વર્ણન એમણે કર્યું છે એ બંને આ નિબંધની અંદર નોંધપાત્ર આપણને જોવા મળે છે ખાસ કરીને જો અવશિષ્ટ સૂકા ખડતી આછા પીળા ખેતરો વચ્ચે અછોત સરોવરી સરવરિયા વૃક્ષોના હરિયાળા છત્ર તડકમાં તડકામાં ચમકતા પતરાના છાપરા આ પ્રાકૃતિક વર્ણન છે અને એની સાથે સાથે જે સ્ત્રીઓનું લાક્ષણિક વર્ણન કર્યું છે એમાં અને સ્કંદ દેશે પથરાયેલા ખુલ્લા શ્યામ ચિકૃત તો પછી એમાં પાછું એ કાશ્મીરની સ્ત્રીઓ અને ઇમ્ફાલની સ્ત્રીઓ એના વચ્ચેની પણ ક્યાંક ને ક્યાંક કલ્પના કરે છે એટલે મેં કીધું ને કે જ્યારે આપણે પ્રવાસ નિબંધ લખીએ ત્યારે એ ત્યારે એ એક જ માં એક જ સ્થળના સંદર્ભમાં લખ્યા કરીએ તો એ આકર્ષક કે રોચક નથી બનવાનું પણ એની સાથે જેમ જેમ તમે અન્ય સંદર્ભો પણ તમે તાકતા જશો એમ એ આકર્ષક બને છે પછી એ ઉમાશંકર જોશી છે એ ઈશાન ભારતમાં ખંબાથોયબીની વાત કરે છે એ ખંબાથોયબીની આખી દંતકથા જે છે એ ભોળાભાઈ પણ અહીંયા આગળ આલેખે

एक प्रदेश तरीके એ કામરુ પ્રદેશ તરીકે ઓળખાવે છે આ જ કામરુ પ્રદેશ અને સતીકમાં પણ આ આખી વાત છે સૌંદર્ય અને કામનો એવો એક આખો પ્રદેશ છે ઇમ્ફાલ એ આપણી નજર સમક્ષ જે ઉભો થાય છે કારણ કે પ્રકૃતિની જે સુંદરતા છે એ આપણા મનમાં રહેલી સંવેદનાઓને સ્વાભાવિક રીતે જ બહાર લાવે છે એટલે ઇમ્ફાલ વાંચતા વાંચતા જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ જેમ ભોળાભાઈને થયું કે ચલો ખોલ દો નાવ ચૂપચાપ જીધર બહેતી હે બહેને દો એમ આપણે પણ વહેવા માંડીએ છીએ એટલે કે વહેવા માંડીએ છીએ તો એ જ્યાં જ્યાં ભોળાભાઈ પટેલ જાય છે ત્યાં ત્યાં આપણે વધતા જઈએ છીએ પછી એ અ ડ્રામા ફેસ્ટિવલમાં હોય કે પછી

અહીંયા આગળ કાવ્ય જે આપણને યશ અપાવવાની વાત કરે છે કે કાવ્યના જે આપણે હેતુની જે આપણે વાત કરીએ છીએ કે જે અભ્યાસ છે શક્તિ છે નિપુણતા છે તો એમાં જે અભ્યાસની વાત છે એ આ ભોળાભાઈ પટેલના નિબંધોમાં એમનો જે આખો અભ્યાસ છે એ આપણને દેખાય છે અને અહીંયા આગળ આપણને બબરુ વાહનનો સંદર્ભ મળે છે ચિત્રાંગદા અને અર્જુનના પુત્રનો એનો પણ અહીંયા વાત કરે છે અને વર્તમાન સમયમાં જે ત્યાંથી લઈ અને મણિપુરના જે બુદ્ધિજીવીઓ માટે જે આઈડેન્ટિટી ક્રાઇસિસ છે આજે પણ કદાચ ગુજરાતના આ એક ખૂણામાં બેઠા બેઠા આપણને એ ક્રાઇસિસ આજે ઘણી હજુ પણ ઘણી જગ્યાએ ભારતના ક્યાંય ભાગ તરીકે એને જાણે ગણતા જ નથી એ વેદનાનો પણ ક્યાંક એક નાનકડો ઉલ્લેખ કરી અને આપણા મગજને એ જાગૃત પણ કરે છે તો ગોવિંદજીના મંદિરનું વર્ણન પણ અને એ પાછી જુઓ આપણે કૃષ્ણ ક્યાં ક્યાં છે દ્વારકામાં છે બરાબર છે અને એ જ કૃષ્ણ અહીંયા આગળ ગોવિંદજીમાં પણ છે પણ આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રદેશે પ્રદેશે પ્રદેશના લોકોની માનસિકતા અને કલ્પના પ્રમાણે એ ઈશ્વરીય રૂપ પણ જુદું જુદું હોય છે એટલે એવી જ રીતે એ દ્વારકાના જે કૃષ્ણ છે એ અહીંયા આગળ ગોવિંદજી બનીને આવે છે અને પછી તો એ કોહિમા સુધીની એમની આખી યાત્રા ચાલે છે મને જે સૌથી વધારે ગમ્યો છે નિબંધ એક તો છેલ્લો નિબંધ છે તેશામ દીક્ષુ અને એની સાથે સાથે મને જે ગમ્યો છે એ જેસલમેર છે અને જેસલમેર માં એમણે ખાસ કરીને જે આખા કલ્પનો વાપર્યા છે અને જે રણ અને રેતીનું વર્ણન કર્યું છે એ મને પુષ્કળ ગમ્યું છે જેસલમેર અ જ્યારે હું ગઈ તી ઘણા વર્ષો થયા ત્યારે મને પણ એ એક અનુભવ એ રણમાં ચપ્પલ વગર તમે પગ મૂકો છો ત્યારે એ જે મખમલી અહેસાસ થાય છે અને જેસલમેર હજુ પણ ચિત્ત પ્રદેશ ઉપર છવાયેલું રહે છે અને હંમેશા માનવું એવું છે કે જેમ એક સાગરની ભવ્યતા હોય છે સાગરની સુંદરતા હોય છે વિશાળતા હોય છે અફાટ અને અમાપ સૌંદર્ય જે છે એ ધરાવે છે એટલે આ જેસલમેર અને પાછળથી જે રામેશ્વરમાં એ જે સાગરનું મહત્વ કરે છે અને કેવું સરસ એક આખું રામેશ્વરમાં આખી વાત આવે છે કે બધા બાકી બધા સાગરો તો આહવાન આપતા હોય છે જયારે રામેશ્વરનો સાગર છે એ આમંત્રણ આપે છે તો આ બોળાભાઈ પટેલ ક્યાંક ક્યાંક આવા ભાષાના અને કલ્પનાના સરસ ચમકારા મૂકી પણ દે છે તો આપણે એ લંબાઈને બાજુ પર રાખી અને આવી બધી વાતોને આપણે નિબંધમાંથી બહાર કાઢવાની છે એટલે ધૂળમાં ધૂળ ઉપર ધૂળ તો એ જે આખી વાત અને જે એક સરસ જે મને બહુ જ કલ્પન જે શરૂઆત જો અહીંયા પણ આરંભ કેટલો રોચક છે આ મરુભૂમિ અનંત જલ રાશિવાળા સાગર જેવી છે

એક થઈ ગયો છે તો એ જેમ આ ઊંટ અને ધૂળ આ બધું એકાકાર થઈ ગયું છે અને તમે જો રાજસ્થાનના પાછા શહેરોની કેટલીક ખાસિયતો કેવી છે જયપુર છે ગુલાબી શહેર કહેવાય છે જોધપુર છે એની વાદળી વાદળી શહેર છે બ્લુ સિટી છે જ્યારે જેસલમેર ને ભોળાભાઈ છે એ પીળું શહેર એવી રીતે એ ઓળખાવે છે તો અને મૃગ તૃષ્ણાનો સંદર્ભ જે આખો છે એ પણ અહીંયા આગળ એ મૂકે છે અને તમે રણ એવી વસ્તુ છે જે જળમાં સ્થળ અને સ્થળમાં જળની આખી અનુભૂતિ કરાવે છે અને રણનું આકાશ પણ પાછું તારા ખચી છે અહીંયા તો દૂધ ગંગા અને આકાશ ગંગા પણ આકાશમાં દ્રશ્યમાન થઈ જાય છે અને રણ વિસ્તારના જે પક્ષીઓ છે એનો ઉલ્લેખ પણ અહીંયા કરે છે તો એની વાત પણ અહીંયા આગળ છે અને આ અંદર કીધું ને કે ગુમાનચંદ નામના શેઠની પણ અહીંયા આગળ વાત છે સામલસા પણ વાત છે છે એટલે કે પાત્રો જે આ નિબંધની એક લાક્ષણિકતા એટલે પાત્રોને પણ તમારે જુદા તારવવાના છે અને આમ તો એવું કહેવાય છે કે જેસલમેર પોતે આખું જે શહેર રહેવાનું જે આખી જગ્યા છે એ કિલ્લામાં વસેલી છે અને આજે પણ આ વસ્તુ છે હવે તો વસ્તીના વ્યાપને કારણે કિલ્લાની બહાર પણ શહેર વસ્યું છે પણ મૂળ જે શહેર છે એ કિલ્લામાં વસેલું છે એ હું પાછી અમદાવાદ સાથે પણ એની કલ્પના કરી શકું હવે ભલે બધા કિલ્લાની બહાર વસેલા છે પણ કિલ્લાની અંદર પણ આજે પણ એક અમદાવાદ શહેર જે છે એ ધબકે છે જેસલમેરના પણ ઐતિહાસિક મોટા મોટા દરવાજાઓ જે કહે છે ગજ મહેલ સૂરજ પોલ ગણેશ પોલ આ બધાની વાત પણ અહીંયા કરે છે અહીંયા પણ ગજવિલાસ જનાના મહેલ મોતી મહેલ રંગ મહેલ આ બધા દરેક મહેલોની એક એક લાક્ષણિકતાઓ બતાવી છે ને પરફોરેટેડ જે બારીઓ છે એની પણ અહીંયા આગળ વાત કરી છે અને તમે જુઓ કે રાજસ્થાન આપણે પણ જયારે નામ સાંભળીએ ત્યારે પેલા ઘટમાં જેવી વાત થઈ જાય અને એ જ લાક્ષણિકતા આપણો જે પેલો અપભ્રંશ વાળો પણ જે દુહો છે જુ મારિયા બહિણી મારા કંથુ એનો સંદર્ભ અહિયાં ટાકે છે એટલે જુઓ પાછા ટાગોર થી લઈને એ અપભ્રંશના દુહાઓનો સંદર્ભ પણ અહીંયા આગળ ભોળાભાઈ છે એ ટાકે છે તો અને સાથે સાથે આ પ્રદેશમાં જે જૈનોનો આખો ઉદ્ભવ અને પ્રસાર થયેલો છે જૈન મંદિરો એની કારીગરી એટલે કે રાજા રાજપૂતો દ્વારા ચણાવાયેલા મહેલો સ્થાપિત મહેલો અને એની સાથે સાથે પાછળથી જે જૈનો દ્વારા જે મંદિરો દેરાસરોની જે રચના થઈ છે આની કલા કારીગરીનો તુલના પણ કરે છે અને અહીંયા આગળ પણ એ પાછું પેલી જે પોથીઓની વાત કરે છે આપણે જાણીએ છીએ કે હસ્તપ્રતો હતી તામ્રપ્રતો હતી એ બધાની વાત અને એલડી ઇન્ડોલોજી સુધી તમને લઈને આવે છે એટલે કેટલા બધા સંદર્ભના ટાંકણા એ મૂકે છે અને ખરેખર અમદાવાદ આવો ત્યારે એ એલડી ઇન્ડોલોજીની તો મુલાકાત લેવા જેવી છે અને હું તમને આમંત્રણ આપું છું કે ચોક્કસ આવો આપણે એનો મુલાકાત ગોઠવીશું તો એ બધો ઉલ્લેખ પણ એ કરે છે જેસલમેરમાં મને જે એક ગમતી વાત થઈ છે એ છે કે અહીંયા માત્ર ઇતિહાસની વાત એમણે નથી કરી પણ જેસલમેરમાં જે પરિવર્તન આવ્યું છે એ સારું હકારાત્મક નકારાત્મક જે પણ કોઈ પરિવર્તન આવ્યું છે એની વાત પણ ભોળાભાઈ કરે છે તમે જુઓ કે આ બધા રાજવીઓના મહેલ તો બંધ જ છે અહીંયા માત્ર ધૂળ છે અને ધૂળની ગંધ છે ધૂળમાં ધૂળ ઉપર ધૂળ આવી સતત એ વાત કરે છે અને આખો ભૂતકાળ છે છે એ જાણે કે ધૂળમાં રજોટાયા કરે એવી પણ એવો ઉલ્લેખ પણ એમણે એટલે અને અત્યારનું જે જેસલમેર છે એ તો કદાચ આપણે રણમાં જઈએ અને અનુભવીએ અને મુખ્ય શહેર તરીકે જોઈએ અને અનુભવીએ એમાં ફરક પડી જાય છે પણ છતાં એ પાછા લાલિત્યમય બની દેરાસર જૂના મહેલો નગર રચનાઓ જ્ઞાન ભંડારો પછી કેવી સરસ પેલી પટવાઓની હવેલીઓની તારમાં ઘરેણા ગૂંથણી કરનારા જરી બાદલા વાળા એટલે પટવા એવી એક આખી ઓળખ પણ આપે છે એટલે કથા ક્યાંક ક્યાંક સરસ વણી લે છે ને મને બહુ ગમ્યું એક સરસ વાક્ય એમણે જે વાપર્યું છે ને એ ક્યાંક ક્યાંક એમની જે પેલી સાહિત્યિક ભાષા આવે છે કે બપોરે મહાવીર ભવનમાં આવતા પટવાઓની હવેલીઓના ઝૂલતા ઝરૂખા નજરોને બોલાવતા રહ્યા બરાબર સજીવારોપણનું કેવું સરસ મજાનું અહીંયા વર્ણન છે અને જેસલમેર છે એટલે અહીંના વ્યાપારની વાત પણ અહીંના બજારોની વાત પણ એમણે કરી છે અને એની સાથે ગુમાનચનની વાત છે કે જોરાવરમલની વાત છે તો એ પાત્રો પણ એમણે અહીંયા લીધેલા છે અને બીજી એક ખાસિયત છે કે સ્થળ મુજબ વર્ણન કરે છે ઇમ્ફાલ નું વર્ણન કરતા હોય ત્યારે શબ્દો એકદમ નાજુક અને નમણા વાપરે છે લાલિત્ય ભર્યા વાપરે છે પણ જ્યારે જેસલમેર ની વાત કરે કરતા હોય છે ત્યારે જુઓ કોઈક ગ્રીષ્મ મધ્યાહ જ્યારે નગર આખા પરથી ધૂળની ડમરીઓ ચડતી હશે તેજીલા તોખાર જેવા ઉના ઉના વાયરા ફુકાતા હશે એ જ કુદરત છે પણ એનું વર્ણન આખું સ્થળ પ્રમાણે બદલાઈ જાય છે તો ભોળાભાઈ ની આ પણ જોવા મળે છે અને અહીંયા પણ નિબંધ ક્યાંક ને ક્યાંક એ રૂઢિપ્રયોગો કહેવતો પણ અહીંયા વાપરે છે કોઈક એવા દંતકથા જેવા સંદર્ભો પણ એ વાપરે છે જેમ કે ઉંચા ભરીને ચાલી નીકળ્યા જેવા સંદર્ભો પણ એ અહીંયા આગળ ટાંકે છે જે સૌથી મને ગમ્યું એ અંતમાં જે કલ્પન વાપરે છે એ બહુ સરસ છે બપોર પછી દુર્ગની તળેટીમાંથી જ અમારી બસ ઉપડી બાડમેર ભણી દૂર દૂર સુધી ગઢ દેખાયા કર્યો ઉશર ઉજળ મરુભૂમમાં બેસી પડેલું એક વિરાટ ઊંટ જેને ઢેકે હજી પાણી છે તો વિદિશાના નિબંધો વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભોળાભાઈ પટેલના જેવો બનાવે છે એટલે આ એક ખાસિયત મને હંમેશા જોવા મળી છે એવી જ રીતે તમે જુઓ ચિલકા પેલું આપણે ખારા પાણીનું સરોવર ને એવું બધું ભૂગોળમાં ભણતા અને એના સૌંદર્યને ભોળાભાઈ છે એ ના સ્વરૂપે આપણી સામે એનો આખો આસ્વાદ આપણને કરાવે છે તો કવિતામહિ પ્રત્યક્ષ પીછ્યા પછી અને કલ્પનામાં હુબહુ દીઠા પછી જયારે કોઈ પ્રવાસી તાજમહેલ ને અને એ વાત સાચી છે કે તાજ મહેલ આપણે જોયો હોય ફિલ્મોમાં જોયો હોય અને તમે રૂબરૂ જોવા અને તો કેવું છે છે કે કે જેમ જેમ તમે નજીક જતા એમ એની બધી ભવ્યતા આપણી આંખો ખરેખર વિસ્ફારિત થઈ જાય છે એટલે કે આંખો ખરેખર પહોળી થઈ જાય છે અને ત્યાં ખરેખર એવો અનુભવ થાય છે કે બસ તાજ અને હું આપણે બે જ હોય અમે બે જ હોય ને આજુબાજુ કશું જ નથી એવી અનુભૂતિ થાય છે તો એવો એક સંદર્ભ કદાચ ભોળાભાઈને પણ એવો થયો છે અને એમણે આ એક વર્ણન છે કે હુબહુ દીઠા કલ્પના કરી અને હુબહુ વચ્ચેનો એક ભેદ પણ બતાવે છે ને અહિયાં પણ એમણે જે ઓડિયા કવિ રાધાનાથ રાય હતા એની દ્રષ્ટિએ પ્રથમ વખત અને બુદ્ધદેવ ની નજરે બીજી વખત ચિલિકાને નિહાળી તેમણે ત્રીજી વખત રૂબરૂ મુલાકાત લે છે ત્યારે તેમના દ્વારા જે સ્પંદનો ઝીલ્યા છે એ આ નિબંધમાં આપણે અનુભવીએ છે ચિલિકાના કાંઠાનો જે ડાક બંગલો છે ચિલિકામાં તરતી અને ગાયબ થતી હોડીના ઉદાહરણો છે અને એના દ્વારા એમણે સરોવરના સૌંદર્યનું વર્ણન કર્યું છે અને જુઓ તમે વળતા જતી વખતે અહીંનો પણ અંક કેવો છે કે તોડી દીધેલ પીપળાનું લાલ પલ્લવ એ ચિલિકાની યાદગીરી રૂપે તેઓ સાથે રાખે છે અને એ રીતે સૂક્ષ્મ રીતે ચિલિકાના સૌંદર્યને પોતાની સાથે એ લઈને જાય છે નાવમાં બેસી પશ્ચિમે જોયેલા મેઘ અને વળતી વેળા એ પશ્ચિમ દિશા ખુલી છે એવી ભાવકને એક કલ્પના કરાવે છે ઇન્દ્રિય સંતર્પકતા અને ઇન્દ્રિય ગ્રાયતા ભોળાભાઈ બહુ સરસ રીતે આપણી સમક્ષ મૂકે છે અને ઉમાશંકર જોશીને જે પત્ર પણ એમણે જે લખ્યો હોય છે એ ચોથું એટલે જે આ એમણે અંદર આખો ઉલ્લેખ કર્યો છે ને ચિલિકા એમણે કે કઈ કઈ રીતે નિહાળ્યું છે તો પહેલી વખત રાધાનાથ રાયની કવિતા ઓડિયા કવિ રાધાનાથ રાયની ચિલિકા ઉપરની કવિતાની દ્રષ્ટિથી એમણે ચિલિકા નિહાળ્યું બીજી વખત બુદ્ધદેવની રચનાની દ્રષ્ટિથી એમણે ચિલિકા નિહાળ્યું ત્રીજી વખત પોતે રૂબરૂ જોયું ચોથી વખત એમણે ઉમાશંકર જોશીની દ્રષ્ટિથી ચિલિકા જે સરોવર છે એ એમણે જોયું અને પાછા અંદર ઉલ્લેખ કરે છે કે સ્વાતિબેનની દ્રષ્ટિથી તો ચિલિકા હજુ સાંભળવાનું રહી ગયું છે એટલે પાંચમું ચિલિકા એ કદાચ એટલે

ભવ્યતા જેને આપણે નાનાલાલ વિરાટ નો હિંડોળો ઝાકમ જોડ ને લંજાઈનસ જે ઉદ્દાતતા છે એ આ બ્રહ્મામાં આવીને રહે છે બ્રહ્મા મારા માટે પણ એક આખી નવી વસ્તુ હતી કારણ કે કોઈ દિવસ ત્યાં જવાનો કે એવો કઈક વિચાર ખાસ કર્યો નહોતો પણ એ જે બ્રહ્માનું જે આખું એક વર્ણન એમણે કર્યું છે અને એની સાથે જે જાંગીર નો સંદર્ભ એમણે ટાક્યો છે હમીનસ્તો હમીનસ્તો હમીનસ્ત પૃથ્વી પર જે સ્વર્ગ છે તે અહીં જ છે અહીં જ છે ને અહીં જ છે એવું જે આખું બ્રહ્મા છે અને એ ટ્રેકિંગ અને હાઇકિંગ નો જે આખો અનુભવ એમણે વર્ણ્યો છે અને ક્યાંક ને ક્યાંક લખાણમાં પણ પકવતા આવે છે કારણ કે બ્રહ્મા વિશેના વર્ણનમાં ક્યાંક ને ક્યાંક એમની ઉંમર પણ એક પરિપક્વતાના કિનારે જઈને ઉભી રહી છે એટલે પણ છતાં એ જે ટ્રેકિંગ છે અને એમની જે વૃત્તિ છે એ જ એમને અહીંયા આગળ લાવે છે નરોત્તમ પલાણ પણ એમની સાથે હતા આ પ્રવાસમાં જે અડધે પ્રવાસેથી સાથેના અનુભવોને પણ ભોળાભાઈ છે એ અહીંયા આગળ વર્ણવે છે જમ્મુ કાશ્મીરના સેંકડો વર્ણનો તમે કલાપીનો કાશ્મીરનો પ્રવાસ જુઓ કે કાશ્મીરને લગતી કોઈ કઈ પણ કેટલા તમે ફિલ્મોમાં કેટલું જુઓ પણ આ બધા લેખકની દ્રષ્ટિથી જે બ્રહ્માનું વર્ણન છે એ સૌથી અ નજીકનું છે અને આટલા પહેલા કોઈએ એને વર્ણવ્યું નથી એવું પણ આપણે ક્યાંક કહી શકીએ એટલે અ સેંકડો વર્ણનોમાં ક્યાંક ને ક્યાંક અગ્રસ્થાને આવતું વર્ણન એટલે બ્રહ્મા છે નજીકથી જઈને આ પહેલા કોઈએ કદાચ ભોળાભાઈ પટેલ પહેલાની વાત છે એને જાણ્યું નથી માણ્યું નથી વર્ણવ્યું નથી અને ટ્રેકિંગ દરમિયાન જે પ્રવાસીઓને વેઠવી પડતી અગવડો છે તાલીમ છે યાત્રા છે આ બધાની પણ ઝીણી ઝીણી બાબતો એમણે આપી છે માનસિક સ્થિતિ કેવી થઈ જાય છે શારીરિક સ્થિતિ કેવી થાય છે અને છતાં જે પેલું અફાટ

આપણને આ બ્રહ્મા નિબંધમાં પણ થાય છે પ્રમાણમાં ઘણો લાંબો એવો નિબંધ છે પણ કદાચ આપણે કહીએ કે ચાલી ચાલીને ખેડેલો પ્રવાસ છે એટલે શીતલ હિમ શિખરોનો આ સ્પર્શ થોડોક લંબાણ આપે છે પણ મારગને ઠંડો પણ બનાવે છે અને એમનો જે આખો પ્રવાસ છે એને તારીખ બદ્ધ કરી અને આ નિબંધ એમણે લખ્યું છે પાણી માટે પણ એ જલ છે કે વારી છે કે નિર્જર છે એવા બધા સરસ મજાના શબ્દો એ વાપરે છે અને એક ત્રિસંધ્યા નામનો જે આખો ઉલ્લેખ કરે છે કે ત્રણ વખત દિવસમાં ઉપરથી નીચે પડતું પેલું જે ઝરણું છે એને ત્રિસંધ્યા કહે છે એવી એક ઝીણી માહિતીનો પણ તેઓ ઉલ્લેખ કરે છે અને બ્રહ્મા એટલે અહીંયા એક નહીં પાછા બે બ્રહ્મા અહીંયા આગળ દેખાયા છે અને બંનેના અલગ અલગ લેખન છે એક બ્ર છે એ ગંભીર છે અને બીજું બ્રહ્મા છે એ રમ્ય છે એમાંથી વહેતી નદીઓના અલગ અલગ પટને કારણે કદાચ આ બ્રહ્માને એટલે આ એક સૌંદર્યને પણ એક વ્યક્તિત્વ એમણે પ્રદાન કર્યું છે તો એમને પોતાને પણ અછાંદ સ્તોત્ર લખવાનું બ્રહ્માની સામે જોઈને મન થઈ ગયું હતું ને એક અહીંયાં એક સરસ કલ્પના એમણે કરી છે જે ઉત્પ્રેક્ષા અલંકારનો ઉપયોગ એમણે કર્યો છે કે મેદાનમાં ગુજ્જરોની ગાયો સાથે જાણે ગુજ્જરોની ગાયો ઘાસ સાથે જાણે તડકો પણ ચરતી હતી તો કહેવાનો મતલબ એ છે કે નિબંધોમાંથી આવી ભાષા પણ આપણે કાઢવાની છે અને એનો અંત પણ એ કવિ માઘનો સંદર્ભ આપીને કરે છે પવન પહાડ ઘાસ સાનિધ્ય અનુભવું છું આ પરમ સાનિધ્ય છેલ્લે છેલ્લે જ્યારે આપણે તેશામ દીક્ષુ તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે નિબંધોનો જે ક્રમ છે એ પણ એવી રીતે આવશે પણ એમાં વચ્ચે ખજુરાહો દ્વારા તેમણે લાલિત્ય પ્રવાસ ભારતીય સૌંદર્ય અને કલાની દ્રષ્ટિને પણ એમણે આપણી સમક્ષ મૂકી દીધી છે ખજુરાહોની જોડણીની પણ એમણે અહીંયા વાત કરી છે અને ખજુરાહોના મુખ્ય શિલ્પો અને એના મંદિરોની પણ એમણે વાત કરી છે આ નિબંધની શરૂઆત પણ એમણે બૃહદ સંહિતાના વાક્ય દ્વારા કરેલી છે બૃહદ સંહિતાના શ્લોક દ્વારા એમણે કરેલી છે એટલે દરેકની શરૂઆત એને ક્યાંક ક્યાં સમજો કે જે શરૂઆત છે ને એ ક્યાંક ક્યાંક અંદર સંદર્ભમાં આવે જ છે અને બીજી વસ્તુ કે ભાવ પરથી એ સંપૂર્ણ ખજુરાહોનું આપણને દર્શન કરાવે છે ઉમાશંકર જોશીએ કદાચ એવું કીધું છે કે ક્યાંક વધુ પડતો શૃંગાર કર્યો હોવાનો ટકોર પણ એમણે ભોળાભાઈને કરી છે પણ સ્વાભાવિક રીતે કદાચ આપણી આપણે શાસ્ત્રની આખી જે વાત છે તો જ્યારે કદાચ એ આપણી આંખો સામે એ મૂર્તિઓને એ શિલ્પોને આપણે નિહાળીએ ત્યારે ક્યાંક ને ક્યાંક એ વર્ણન એવા આવી જ એ વર્ણન આવે પણ છતાં શૃંગાર કદાચ વધુ પડતો હોઈ શકે પણ ક્યાંય અશ્લીલ નથી એ એ ભોળાભાઈએ તકેદારી રાખી છે ને કદાચ એમના વ્યક્તિત્વની ખાસિયત તરીકે પણ આપણે મૂકી શકીએ અહીંયા પણ તેઓ બોધલેર અને લોરેન્સને પણ યાદ રાખે છે સૌંદર્ય અને ભારતીય દર્શનશાસ્ત્ર વચ્ચેનો સંબંધ પણ એ આપણને બતાવે છે તો વાત કરે છે ખર્જુર વાહક અને એ દ્રષ્ટિથી એની જોડણી કેવી હોવી જોઈએ એની પણ એ અહિયાં વાત કરે છે અહિયાં રાજા છત્રસાલની છત્રી છે અને એના દ્વારા એ કવિ ભૂષણને પણ યાદ કરે છે એટલે સાહિત્યિક સંદર્ભો પણ કેટલા બધા આપણને જોવા મળે છે હા અને એક વાત એ કરે છે કે જેમ તાજમહેલની વાત કરીને કે કલ્પનામાં હતો સાહિત્યમાં વાંચેલો અને રૂબરૂ તમે જુઓ એ આખી દ્રષ્ટિમાં ફરક પડે છે એમ એ એ પણ કહે છે કે કલ્પના ચિત્ર જે સાચીનું હતું એ સાચીમાં જઈને ફળે છે

તો જે કૃષ્ણ સાથે સંકળાયેલું છે પણ ત્યાં જઈને જુઓ છો અને જે ભૂસ આપણી કલ્પના થાય છે તો કરોલાભાઈ પટેલ સાથે પણ થયેલું છે પણ એ ખજુરાહોના મિથુન શિલ્પો રતિ શિલ્પો આ બધાને એક શ્લીલ રીતે અને શૃંગારિક રીતે તે મૂકી આપે છે એટલે એમની કુતૂહલ દ્રષ્ટિ અને નિરીક્ષણ સૂજ પણ તેમની અહીંયા આગળ રજૂ થાય છે જેસલમેરની સાથે સાથે જે મને વર્ણનની દ્રષ્ટિથી ગમ્યો છે કારણ કે એની અંદર ગંગા આવે છે એટલે મને ગમે છે એવો એ નિબંધ છે કાશી અને કાશીના સંદર્ભમાં પણ એમણે જોવો કાશી વારાણસી અને બનારસ આ ત્રણેયની એ તુલના કરી આપે છે અ ગંગાનું પણ એવું જ છે કે તમે ગંગા વિશે સાંભળો એના એની કલ્પના કરો એને સાહિત્યબદ્ધ વાંચો અને ગંગા રૂબરૂ જઈને જુઓ એનો આખો અલગ છે કરી દેતી પર છવાઈ જતી એ ગંગા છે બક્ષીની જે વાર્તા છે આમાર બાળી બાડી બાળી નક્સલવાડી એમાં બક્ષી ચોખ્ખું કે છે ગંગાને નદી નહીં કહેવાની અને વાત સાચી છે ગંગા એ માત્ર નદી નથી ગંગા એ ખરેખર એક અનુભૂતિ બનીને રહી જાય છે ને માત્ર ભૂગોળમાં આવતી એક નદી તરીકે જ ગંગા ક્યારેય જોઈ શકાય નહીં તમે જે તટ પર જઈને જોઈશો હુગલીમાં પણ મેં પગ પખાળ્યા છે ને હરદ્વારમાં પણ ડૂબકી મારેલી છે જે તટે જઈને તમે ગંગા જોશો એ ગંગાનો પોતાનો એક આગવી લાક્ષણિકતાઓ એક ભવ્યતા છે એ આપણી સમક્ષ આવી જાય છે તો એ જે જે ગંગાના કારણે આ કાશી નિબંધ છે અને ક્યાંક બહુ જૂનું ખોવાઈ ગયું હોય અને તે શોધવાની જે ઉત્કટતા હોય તે આખી આ કાશીના વર્ણનમાં છે વારાણસીના ઘાટ તેને જોઈને મનમાં ઊભી થતી શ્રદ્ધા અને છતાં ભીડ વચ્ચેની એકલતા અહીંયા સ્પષ્ટ અનુભવી શકાય છે હનુમાન મંદિર વિશ્વનાથ મંદિર જેવા મંદિરોમાં આપણે જાણીએ છીએ કે પેલા પંડાઓના જે વ્યાપારીકરણ જે થઈ ગયું છે કે ક્રિયાકાંડો થતા હોય કે મણિકર્ણિકા ઘાટ પરથી એક છે ને તમે દેવભૂમિ કરીને ફિલ્મ છે બહુ સરસ છે એ પણ જોજો અને બીજું એક ફિલ્મનું નામ એકદમ હું ભૂલી ગઈ વિક્ટર બેનરજી એનો નાયક છે અને બીજી એક દર્શન ઝરીવાલાની ફિલ્મ છે જેમાં આપણે કહેવાય છે ને સુરતનું જમણ ને કાશીનું મરણ એવા

તો એ પણ એક સરસ વાત એમણે અહિયાં આગળ મૂકી છે અને અહિયાં પણ કથા પ્રસંગો એ તો મૂક્યા જ છે મંડી વિસ્તારની આખી જે કથા હોય કે મણિકર્ણિકા ઘાટની કથા હોય તો એ બધી વાત પણ અહિયાં મૂકે છે અને કાશી છે મુમુક્ષુ અને મુમુર્ક્ષુઓની ધરતી છે પણ એની સાથે જે સૌથી સરસ મૂકે છે એ કબીર છે કાશી અને કબીરનો જે સંગમ કરે છે ભોળાભાઈ એ બહુ મજા પમાડે છે

ત્યાંથી એમાંથી કેટલા બધા સંદર્ભ કાઢે છે કબીરનો સંદર્ભ છે બુદ્ધ નો સંદર્ભ છે મુનશી પ્રેમચંદ જે આપણા મહાન સાહિત્યકાર છે એમનો પણ સંબંધ છે અને આ બધાની સાથે જે વહે છે એ ગંગા અને એ ગંગા ક્યાં નથી આપણા હૃદયમાં છે આપણા મન મસ્તિષ્કમાં છે આપણી રગે રગમાં સમગ્ર ભારતમાં અને એ રીતે સમગ્ર વિશ્વમાં જે વ્યાપી રહેલી છે એ ગંગા છે અને આ કાશી ના કિનારે આ ગંગા કરી છે કે મશાલ લઈને છે એકલા કબીર વાત તો સાચી છે એકલા કબીર કારણ કે વ્યાપારીકરણ કેટલું બધું અહીંયા થઈ ગયું છે અને ગંગા માટે કેટલો સરસ શબ્દ એમણે વાપર્યો છે મિષ્ટાન શિવ પાર્વતીની સાથે ગંગા એ તો મિષ્ટાન છે બરાબર તો આવી સરસ જ્યોતિર્લિંગની હવે નથી રહ્યું એવું પણ એમનું કહેવું છે તો એવી એક યાત્રા કરતા પરિભ્રમણ અથવા તો હું કહીશ કે અનુભૂતિ આપણને પટેલ છે છે એ કરાવે અને પાછા પ્રસાદજીની કામયનીના પ્રસિદ્ધ કવિનું અને એની સાથે બેદિલ શરારતી કે ભાઈ બનારસમાં તો ઘરે ઘરે શાયરો હોય છે તો એ પણ અહીંયા પાત્ર તરીકે બેદિલ શરારતીને એ અહીંયા મૂકે છે અને એકદમ વાહ વાંચતા વાંચતા મને પણ એ વાહ થઈ ગયું એવો એક અને હા પણ 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 એ છે 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 અને વાંચવી જે વાહ કરાવે એવું આ હે ગૌરીનાથ હે ત્રિપુરહર હે શંભો હે ત્રિનયન તમે મારા પર પ્રસન્ન થાવ હવે અહીંયા આ પ્રસન્ન થવાની વાત એટલે મને આ આપજો ને તે આપજો ને કોઈ દુઃખ ના આપજો ને એવી વાત નથી એ શું છે તમે જુઓ એની ગૂઢતા એમ કલપ તો હું ક્ષણ માત્રની પેઠે મારા અનેક દિવસો ક્યારે વ્યતીત કરીશ કાશી આવો અને પ્રયાણ યાદ ના આવે તો એ કાશી જવું વ્યર્થ છે અને કાશી ગંગા તો વહી રહી છે વહી રહી છે બરાબર એટલે જે જીવન છે એ પણ આ જ રીતે અને ધેર ઇઝ ઓશન ઇન મી ડી અને એ ગંગાથી આપણને બસની ગતિ સાથે થાય છે અને આપણી ગતિ પણ એની સાથે જાણે વધતી જાય છે અને આપણે પહોંચીએ છીએ સેતુબંધ રામેશ્વર સેતુબંધ ઇતિ ખ્યાતમ ચ પૂજિતમ અને આપણને એ પુષ્પક વિમાન અને એ રામ રાવણ રાવણનું યુદ્ધ અને આપણને યાદ આવે કે રામના નામે તર્યા અને અને જે સેતુ બન્યો એ હનુમાનજી તો લેવા પેલું શિવલિંગ પણ એ પહોંચી વીતી જતું હતું અને રામે એ વેરુપ એટલે કે માટીનું શિવલિંગ ત્યાં બધા રામને પણ જો અંદર સરસ લેખક લખે છે કે રામને પણ ઈશ્વરની જરૂર પડે છે એટલે અહીંયા ઈશ્વર એટલે કે આપણે કુદરતી શ્રદ્ધા તરીકે આસ્થા તરીકે પણ આપણે લઈ શકીએ અને સાગર સાગરની જે આખી તુલના એમણે કરી છે તો રામેશ્વર પણ જ્યોતિર્લિંગ છે એટલે વિશ્વનાથ થી રામેશ્વરની પણ એ જ્યોતિર્લિંગની જ એક આખી યાત્રા છે અને બહુ જ પ્રચલિત એવું અનન ઉદાહરણ જુઓ સાગરની કલ્પના વાલ્મિકી જે કહે છે કે સાગર આકાશ જેવો દેખાય છે અને આ આકાશ સાગર જેવું દેખાય છે અ એવી એક અનનવાય અલંકાર પણ અહીંયા પ્રયોજે છે એટલે કે આકાશ અને સાગર તવાત સાચી છે બંનેની ગંભીરતા વિશાળતા અને અફાટતા અને એની સાથે હું તો પેલા જેસલમેરના રણને પણ સાંકળીશ અને અહીંયા પણ એક કથા વર્ણવે છે યુયુત્સો અને અને કલ્પના ફણીધરોની આખી જે કલ્પના કરે છે અને સાગર સ્નાન એનો તો આખો મહિમા અલગ જ અને એની મજા જ આખી જે અલગ હોય છે એમની જે કલ્પના છે રામેશ્વરમાં એ સમુદ્રના તરંગો સાથે યોજાઈ અને સુંદર રીતે વર્ણવી છે અગાઉ પણ તમને કીધું ને કે રામેશ્વરનો સાગર છે એ શાંત છે કદાચ એ રામની પ્રકૃતિ અનુરૂપ હોય એવું પણ આપણે કહી શકીએ એવું એક મને વિચાર આવ્યો કે રામનું જે વ્યક્તિત્વ આખું આપણે વાલ્મિકીએ વર્ણવ્યું છે તો કદાચ એની પ્રકૃતિને અનુરૂપ એ રામેશ્વરનો સાગર શાંત હોઈ શકે પણ રામેશ્વર નો આ શાંત સાગર પણ નાહવાનું આમંત્રણ આપી રહ્યો હતો બીજા સાગર જાણે આહવાન આપતા લાગતા આહવાન ઝીલવાનું આપણું તો શું ગજુ હોય એમને તો પ્રણામ જ કરવાના હોય પણ આ સાગર જાણે મૈત્રી માટે આતુર એટલે રામ તરફ અયનની મેં કીધું ને કે પાછી એ અયન અને એમને અહીંયા બકર ઠાકોર પણ યાદ આવ્યા છે બરાબર ઊંચા નીચા સ્થાન ધડક હાલતા સુપ્ત વારી એટલે દરિયાના તરંગો જોઈને એ બકર ઠાકોર પણ એમને અહીંયા આવ્યા છે યાદ અને સુંદરમ પણ એમને અહીંયા આગળ યાદ આવ્યા છે મોજાના આજે રામેશ્વરના જે મંદિર રામેશ્વરનું જે મંદિર છે એમાં ગોપુર એ જે છે એ એને કોઈ કે સ્કાય સ્ક્રેપર કયા છે ગગનચુંબી જેને આપણે કહીએ છીએ તો સુંદરમ છે એમને જોયા ગોપુર વ્યોમમાં સ્થિર ખડા અને ઉમાશંકર જોશી છે એમને ટોપ પહેરેલા સંત્રી જેવા આ ગોપુર લાગ્યા છે એટલે વાચન છે એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ દેખાય છે રામેશ્વરની અંદર જ એમણે તાંજોરના નંદીનું વર્ણન પણ એટલું જ ભવ્ય રીતે કર્યું છે બરાબર અને પોઠીઓ જેને આપણે કહીએ પણ તાંજોરના નંદી જુઓ તો એ પોઠિયાની આખી કલ્પના જ બરાબર તો એ આપણને દેખાય જે અહીંયા પણ એ ઉમાશંકર જોશીને યાદ કરે છે કલ્પના એટલે એની ભવ્યતાની આખી વાત અહીંયા કરી છે તો રામેશ્વરના મંદિરની વાત છે રામેશ્વરના સાગરની વાત છે ફરી ફરીને જાણે રામેશ્વરના દર્શન કર્યા બહાર આવ્યા આસપાસના અનેક તીર્થો જોયા રામકુંડ લક્ષ્મણ કુંડ સીતા કુંડ આ બધી જ વાત એ એ જ જગ્યાએ રામને ચરણે વિભીષણ આવ્યો હતો સ્થળ પણ અહીંયા આગળ વાત છે અને ત્યાં જ આગળ એ સેતુબંધની પણ રચના સીતા માટે કરવામાં આવી હશે એવી પણ કલ્પના અહીંયા આગળ એમણે કરી છે અને કાલિદાસ જે છે એ પરીખા લઘુમ એમને એક આખો મહાઅરણવ એટલે કે દરિયો છે રામેશ્વર નો દરિયો એ તો જાણે એમને લંકા આડેનો ખાલી પરીખા લઘુમ જેવો જ એમને લાગ્યો હતો સોનાની લંકા એમનું વર્ણન પણ એ અહીંયા આગળ કરે છે અને મેં કીધું ને કે એમણે જુઓ સામાસિક શબ્દો પણ વાપર્યા છે જેના માટે તમલ તાલીમ વનરાજીની લીલા વનરાજી લીલાવેલા જેવો સામાસિક શબ્દ અને ગમતું ગમતી વસ્તુ એ આવે કે જયારે સમુદ્રની વાત થતી હોય સાગર ની વાત થતી હોય અને કાંત યાદ ન આવે તો એ એ મને જરાક જેવું લાગે તો વૈશાખી પૂર્ણિમા હતી ચંદ્ર હતો રામેશ્વરનો સાગર હતો અને ભોળાભાઈને જલધી જલદલ પર કામિની નો એ હૃદયમાં હર્ષ જામે અને કાંત યાદ આવે જ છે એ રીતે આખું વર્ણન એમણે રામેશ્વરનું પણ કર્યું છે ભોળાભાઈ પટેલ હેનરી બેલ્ટન હોય છે એક અવાજ વરસાદનો છે બીજો અવાજ મહાઅરણીઓમાં વાતા એટલે મોટા મોટા જંગલોમાં વાતા પવનો છે અને ત્રીજો અવાજ એ તટ પર પડછા સાગરનો છે પ્રવાસ વર્ણનો વાંચીએ પ્રવાસના અનુભવો કરીએ તેના પ્રતિ એક ચોથા અવાજને હું કલ્પી રહું છું કે આ બધું જોઈને એક હૃદયમાંથી જે અવાજ ઉઠે છે જે નીકળે છે એ છે અને એ ચોથો અવાજ આપણને તેશાન દીક્ષુ તેના તરફ આપણને લઈને જાય છે તેશાન દીક્ષુ એટલે તમે જુઓ કે ભોળાભાઈ પટેલ આ બધું જ ભ્રમણ આપણી જે આખી હરીફરી ફરતા 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 જે આપણે એક અંતિમ પ્રયાણ તરફ તો કદાચ હજુ ના કહી શકું પણ એક સંતોષ જ્યાં જ્યાં આગળ આગળ હાશ જેને થાય થાય કે હાશકારો આપણને એવા એક સ્થળે આવીને ઉભા રહી જાય છે અને એ છે એમનું ગામ તેશામ દીક્ષુ પ્રથિત વિદિશાથી શરૂ થયેલી યાત્રા એ તેશામ દીક્ષુ પોતાના ઘર પોતાનો વતન એના ઉપર આવીને ઉભી રહી જાય નદી નથી અહિયાં પર્વત નથી અહિયાં સાગર નથી જીપસીઓ ને અહીંયા કશું જ નથી અહિયાં કાંઈ નવું નથી અહિયાં કોઈ ડુંગરાની તળેટીઓ પણ નથી અહિયાં જનપદ છે અહિયાં ઢગલાબંધ ઝાડ પણ નથી જંગલ પણ નથી છતાં અહિયાં એક છે ઘડીયો ટીમ્બો

એવી કોઈ કથા જ એકાદ કથા અહીંયા આગળ લેખક પણ છતાં આરબ બેદુઈન તો એવી રવીન્દ્રનાથની કવિતાને એ આગળ વર્ણવતા આગળ વધે છે કે અહીંયા આગળ કોઈ ગજરામારુની વાર્તા પણ નથી અહીંયા તો કંઈ નથી અને છતાં અહીંયા જે છે એ બીજે ક્યાંય નથી નય અન્ય 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 ખાને જે અહીંયા છે એ બીજા ક્યાંય નથી મેં કીધું ને કે જે શરૂઆત આપણે કરી હતી કે દરેકની પોતાની એક સપનાની એક પોતાની એક અલકા નગરી હોય છે અને એ અલકા નગરી એ આજે લેખક

આપણે નામ સાથે આખું સરનામું લખતા બરાબર નામ લખીએ અટક લખીએ આપણી સોસાયટીનું નામ લખીએ શેરીનું નામ લખીએ મોહલ્લાનું નામ લખીએ ગામ પછી તાલુકો પછી જિલ્લો પછી રાજ્ય આવે પછી આપણો દેશ આવે બરાબર પછી આપણો ખંડ હોય અને એ બધું જ ક્યાં છે એ પૃથ્વીમાં અને છેલ્લે એ બધાથી ઉપર આવે છે બ્રહ્માંડ પણ પરિપક્વતાની જે ઉંમરે આવીને જ્યારે લેખક ઉભા રહે છે ત્યારે એમને આ બધું જ ઉલટા ક્રમેથી દેખાય છે બરાબર છેલ્લે બ્રહ્માંડ આવતું હતું પણ હવે બધું જ વટોળીને એ પાછા આવે છે ગામની ભાગોળે બરાબર એટલે જ પેલો આયુષ્યના અવશેષ એનો નાયક પણ ખખડ થકીને ખોડંગાતી જતી ડમણી જૂની એમ કરતો રાજેન્દ્ર શાહ નો નાયક પણ અંતે તો વતન ભણી જાય છે એમ આ આંબાની ઝાખરીઓમાં તળાવની આંબા તળાવની ઝાખરીઓમાં જે શૈશવ ખોવાઈ ગયું છે એને શોધવા કે જેનું લાકડું કાપીને ભબરડા બનાવ્યા ઘડેયાતા એને પાછા ફેરવવા ગાની જોડે એનું મોક્ષધામ છે બરાબર છે વેત્રવતી ની સાથે એનું મોક્ષધામ છે એમ આ તળાવની જરા ઈશાન ભણી ગામનું સ્મશાન છે જો આ ત્રણ સંદર્ભ આજો પાછા રાઉન્ડ અબાઉટ કરીને આપણે અહીંયા આગળ આવે છે વેત્રવતી થી શરૂ થયેલું એની સાથે એનું સ્મશાન મોક્ષધામ છે ગંગાની સાથે એનો છે અને અહીંયા આગળ ઈશાન ખૂણામાં આવેલા તળાવ પાસે ઈશાન સ્મશાન છે તો આ જે આખો એક સંદર્ભ છે એને પણ તમે અહીંયા આગળથી બહાર કાઢી શકો છો બરાબર અને એ સાથે સતત એમને જે વિચાર આવે છે કે શું હું એ છેવટે અહીં આવીશ આ મારું ગામ ભલે અહીંયા નદી નથી પહાડ નથી જંગલ નથી સાગર નથી સરોવર નથી પણ હવે બધું મારામાં મારામાં છે છે એ બરાબર ગામમાં ભલે જાજુ રહેવા ના થતું હોય પણ એ ગામ હૃદયમાં હંમેશા રહે છે તો આવા ક્યાંક હળવી શૈલી ક્યાંક કટાક્ષવાળી શૈલી ક્યાંક રહસ્ય ફોટક શૈલી ક્યાંક કાવ્યાત્મક શૈલી ક્યાંક કેટલાય સાહિત્યકારોને સાંકળીને ક્યાંક સામાસિક શબ્દોને લઈને ક્યાંક સરળ સાદગી પૂર્ણ કરીને ક્યાંક દંતકથાનો ઉપયોગ કરીને કે પછી ક્યાંક ઐતિહાસિક કથાનો ઉપયોગ કરીને ભોળાભાઈ પટેલ છે એમના આ અગિયાર નિબંધોનો સંગ્રહ વિદિશા આપણી સમક્ષ મૂકે છે પ્રયત્ન કર્યો છે મેં તમને વિદિશાની યાત્રા મારી નજરે કરાવવાનો આશા રાખું છું કે થોડો ઘણો તમને ખ્યાલ આવ્યો હશે અને તમે કદાચ જે મારી પાસેથી કલ્પના કરી હશે એ થોડી ઘણી સફળ રહી હશે તો અત્યારે મારું મન પણ પેલું તે અને હું ઈચ્છું છું કે તમારું મન પણ તેશામ દીક્ષુની પવન પાવડી પહેરી છે અત્યારે તો આપણે બધા હું પોતે અત્યારે ક્વોરન્ટીન થયેલી છું એટલે મારું મન તો ખરેખર પવન પાવડી પહેરીને ક્યાંક ને ક્યાંક જવા ઈચ્છે છે તો એવી પવન પાવડી પહેરી અને આપણે બધા જ આમને આમ ક્યાંક ભ્રમણ કરીએ અને જીવનના અનુભવો અસ્ખલિત પ્રવાહમાં મેળવતા રહીએ મને સાંભળ્યા વિદ્યાર્થી મિત્રોનો સૌથી પહેલો આભાર માનીશ કે એ લોકો જોડાયા અને મારામાં વિશ્વાસ રાખી અને મને સાંભળી તક આપવા બદલ રમઝાનભાઈ ભાઈ અને સમગ્ર રાપર કોલેજનો આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર ફરી વખત મહેન્દ્રસિંહ પરમાર સાહેબ જોડાયા છે તો એમનો પણ આશીર્વાદ સાથે હું આભાર પણ માનીશ અને બસ મારું મન પણ અત્યારે તેશાન દીક્ષુમય થઈ રહ્યું છે તો એ બધા સાથે અસ્તું બધા જ ચૂપ થઈ ગયા છીએ અમે લોકો ને હું ખાસ વિદિશા ભણાવવાની જરા પણ હિંમત મારામાં હવે નહિ ચાલે આ વર્ગ બધા મિત્રો સાથે શેર કર્યા પછી એક વાત વિદ્યાર્થી મિત્રો સાથે છે ત્યારે મારે ખાસ એક એવી છે કે જવાબદારી પૂર્વક નું લેસન કરીને કરવાનું થતું કામ કરવાની થતી વાત કેવી હોઈ શકે અને એ પણ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જ્યારે વિનંતી કરી હોય ત્યારે કદાચ મારા આખા વર્ષના સત્રના એક પણ વર્ગમાં બેઠા ન હોય એવા વિદ્યાર્થીઓને પણ હવે જો અત્યારે આ ક્ષણે પણ વિદિશા વિશે કંઈ પણ બોલવા કે લખવા કહેવામાં આવે તો એ લોકો બિંદાસ્ત એના વિશે પોતાના અભિપ્રાયો થી સાથે લખી બોલી શકે એટલું સરસ વક્તવ્ય નિયતિબેન તમે આપ્યું છે મારે એક નમ્ર કબૂલાત એ પણ કરવી જોઈએ વિદેશા વિશે આવું બોલતા ઓછા લાગશે આટલી સરસ રીતે તમે શરૂઆત કરી એ શરૂઆત પણ જાણે કોઈ નવો નિબંધ લખતા હો એ પ્રકારની શરૂઆત હતી એટલે અમને એમ થયું કે વિદેશા વિશેનો એક નવો નિબંધ આપણી સમક્ષ આવી રહ્યો છે પછી તો એક પછી એક એક પછી એક પ્રદેશમાં લઈ ગયા ગયા એવી એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં પહોંચ્યા અમે કામયાબ ન નીવડ્યા હોઈએ ત્યાં અમને બરાબર આમ આંગળી પકડીને લઈ જઈને ત્યાં બતાવ્યું આમ નકશામાં બતાવે ઓલી લાકડી મૂકીને તેમ કે અહીંયા આ છે અહિયાં આ છે અહિયાં આ છે અહીંયા આ છે

એક વાત એ પણ વિદ્યાર્થી મિત્રો એ નોંધી હશે કે એક નિબંધમાંથી બીજા નિબંધ ની વાત પર જતા ક્યાંય તમને એવું ન લાગે કે આ તમે હવે બીજી વાત ઉપર જઈ રહ્યા છો એની કેવી સરસ તકેદારી બેને રાખી કે અ અહીંયા આ અહીંયા આ અહીંયા આ અને હવે એમાંથી આ એમ કરીને જોડતા જતા છેલ્લે પણ રામેશ્વર ની વાતમાંથી તેષામ દીક્ષુ તરફ લઈ જવાનો જે એમનો કિમિયો હતો એ પણ થાય તો બહુ કામ લાગે એવો છે એટલે કેટલી બધી સરસ વાતો કેટલા સંદર્ભો ભાષાના શિક્ષક તરીકે એમણે કરેલી જે મહેનત છે કે જ્યાં જ્યાં કોઈ નવો શબ્દ અર્થ ન પમાય ત્યાં એને કઈ રીતે પામી શકાય એક શબ્દ કઈ કઈ રીતે આપણી સમક્ષ ઉગડી શકે કેવા કેવા અર્થ સંદર્ભો બેન લગભગ ચારેક વખત એમ બોલ્યા કે બહુ લાંબા લાગતા હોય તો પણ આમ તમને આ જુઓ આ જુઓ આ જુઓ કેટલું સરસ છે કેટલું સરસ છે એનું કારણ એ છે કે આ વક્તવ્ય શરૂ થયું એ પહેલા મેં વિદ્યાર્થી મિત્રોની મૂંઝવણ એમની સમક્ષ મૂકી દીધેલી કે બેન ઘણા મિત્રોને આ નિબંધો લાંબા લાગે છે પણ હવે મિત્રોને લાંબા નહીં લાગે કારણ કે એ લાંબા લાગતા કારણ કે એમને હું ભણાવતો તો પણ એમને લાંબા નહીં લાગે કારણ કે હવે તમારી પાસેથી ભણ્યા છે બહુ જ સરસ રીતે બધા નિબંધોની આટલી મહેનત કરીને તમે જે બેન વાત કરી છે એ માટે રિતસરનો એટલે અહિયાં મહેન્દ્રસિંહભાઈ છે હાજર ત્યારે મને એક વાત એ પણ જણાવવાનું આનંદ થાય કે યુવાન પેઢીમાં પણ આવા એકાદ અધ્યાપક તો છે માનવાનો જ ના હોય આપણે એકબીજા પાસેથી જ શીખીએ છીએ જોઈ જોઈ નહિક પણ ઘણી બધી વાતો એમાં પોતાના અનુભવો પણ તમે ભેળવીને સાથે વાત કરતા ગયા એટલે હું જાજુ બોલ્યા કરીશ તો એમાં મારી નાનપ દેખાયા કરશે અને એ મને ગમશે જ પણ બહુ જ મજા પડી છે એટલો બહુ જ વિનમ્ર ભાવે સ્વીકાર અને આભાર નંદી શબ્દ વાપરતો પણ જે અનુભવાયું છે તે કહું છું આપણી સાથે સેજલબેન પટેલ જોડાયા છે અ સેજલબેન પોતે બહુ સરસ ભ્રમણ કરી રહ્યા છે ઘણા બધા પ્રદેશોમાં પોતે ફરે છે અને ખાસ તો આવી જે ઐતિહાસિક નગરીઓ છે એ બધી નગરીઓમાં ફરવું અને એના વિશે લખવું અભ્યાસપૂર્ણ રીતે લખવું એ એમનું પેશન હોય એવું લાગે મારે એમનો કોઈ વિશેષ પરિચય નથી પણ

તો લખાયા એને એટલે કે પ્રગટ થયા પુસ્તક આકારે એને ચાલીસ વર્ષ થયા તો એના પછી નું હવેના એ સ્થળો જે છે એ કેવા હશે કેવા એને જે રીતે જોએ છે સેજલબેન જો એ પોતાની થોડી વાત કરી શકે એમને અનુકૂળ આવે તો ઓડિયો વિડીયો ઓન કરીને તો આપણને ગમશે યસ સેજલબેન હાજી

મને વિદિશા જવાનું એટલું બધું આમ ઈચ્છા થઈ ગઈ હતી એટલી તીવ્ર ઈચ્છા થઈ ગઈ હતી કે ચાલો અત્યારે ને અત્યારે જ આપણે જઈએ વિદિશાની પણ એકવીસ વર્ષ થઈ ગયા તો હમણાં અચાનક જ મેળ પડી ગયો મારો કોઈ આગળથી પ્લાનિંગ નહીં હતું કે હું વિદિશા જઈશ પણ મારી ટ્રેન ભોપાલથી હતી અને હું વિદિશા ઉતરી ગઈ એટલે પહેલું તો આના માટે આભાર માનવાનો ન ભોળાભાઈ પટેલનો એમણે મને વિદિશાની દિશા બતાવી હતી ભલે એકવીસ વર્ષ પહેલા તો બસ આ રીતે વિદિશાના પ્રેમમાં હું હતી વિદિશા નામના પ્રેમમાં વધારે હતી એ નામ જ મને એટલું ગમતું હતું જેવી રીતે ભોરાભાઈએ લખ્યું છે આ વિદિશા એમના ચેપ્ટરની અંદર એવી રીતે એ વિદિશા શબ્દથી જ ખબર નહીં હોય પ્રેમમાં પડી ગઈ હતી અને બીજું એની સાથે જોડાયેલો ઇતિહાસ હું પોતે એન્જિનિયર છું પણ મારો ઇન્ટરેસ્ટ મારો રસ છે તે વધારે પડતો ઇતિહાસમાં છે એટલે બે વસ્તુ ભેગી થઈ અને આવી રીતે જ્યારે અચાનક મારું જવાનું થયું વિદિશા તો મારી ટ્રેન પહોંચતી હતી રાતે ત્રણ વાગે એટલે ભોળાભાઈ પટેલે જેવી રીતે શરૂઆત કરી છે વનલતા સેનના કાળા વાળથી એવી જ અંધારઘેરી રાતે હું વિદિશામાં ઉતરી હતી હવે ભોળાભાઈ પટેલનું વિદિશા અને મારું વિદિશા અને જે સમ્રાટ અશોકનું વિદિશા હતું એ બધામાં તો ખાસો એવો ફરક પડી ગયો છે હું જયારે ઉતરી સ્ટેશન પર ત્યારે સૌથી પહેલો તો મને અનુભવ થયો કે બધા વેઇટિંગ રૂમ બંધ હતા અને રાતે ત્રણ વાગે મારે ઠંડીમાં એ લોકોની સાથે લડીને પહેલા તો વેઇટિંગ રૂમ ઓપન કરાવવા પડે તો આ સમય સમયની બદલાતી વાતો છે અને પછી સવારે સાત વાગે જયારે હું સ્ટેશનથી બહાર નીકળી તો સૌથી પહેલું સ્ટેશનની બહાર એક નરસિંહ મુખ વાળું એક મંદિર સૌથી પહેલું નજરમાં આવે છે પેલું આમ જાણે બ્લેક એન્ડ વ્હાઇટ આખો સીન હોય અને એની વચ્ચે કોઈ કઈક કલરફુલ કંઈક હોય એવી રીતે નરસિંહ મુખાકૃતિ વાળું એક મંદિર છે ત્યાં અને પછી બસ જે રસ્તાઓ છે તો ટિપિકલ કોઈ નાના શહેરના નાના સાંકડા ગંદા રસ્તા હોય એ ટાઈપના રસ્તાઓ છે એટલે ત્યાં આપણે કાલિદાસની કે સમ્રાટ અશોકની કે પુરુષ મિત્રની કે એની કલ્પના પણ ના કરી શકીએ એવા રસ્તાઓ છે અને ભોળાભાઈ પટેલની જેમ ત્યાં જઈને કોઈ એક વ્યક્તિને પૂછું છું કે ભાઈ શું ફરવા જેવું છે કારણ કે હું અચાનક જ વિદિશા પહોંચી ગઈ હતી મેં કોઈ હોમવર્ક નહોતું કર્યું કે વિદિશા જઈને ક્યાં જઈશ ને શું જોઈશ ને ખાલી ઉદયગીરી એક હતું કે મારે ઉદયગીરી જવું છે પણ ઉદયગીરીની સાઈટ એસઆઈ ના અંડરમાં હોય છે તો એ ખબર નહી નવ વાગે ખુલશે તો ત્યાં સુધી હું શું કરીશ હું ક્યાં જઈશ કે મારી પાસે કોઈ દિશા નહીં હતી એટલે મારે પણ કોઈક ત્યાંના સ્થાનિક વ્યક્તિને પૂછવાનું હતું કે ભાઈ મને બતાવો કે હું ક્યાં જઈ શકું એમ છું અને સાથે મારા મનમાં એ પણ વિચાર હતો કે કદાચ મને કોઈ જગ્યા નહીં બતાવી શકે તો હું ત્યાંના કોઈ પણ વ્યક્તિની સાથે વાતો કરીશ બસ કારણ કે મને પ્રવાસમાં એવું લાગે કે ત્યાંના કોઈ પણ જે જે વ્યક્તિ ત્યાં રહેતું હોય એની પાસે કદાચ મારા કરતા તો વધારે જાણકારી હોવાની છે તો આવી રીતે મને સવાર એક ભાઈ મળી ગયા સાત એક વાગ્યા માં અને એમનું અખબારનું કામકાજ હતું એટલે ત્યાં હતા તો એમણે જે રીતે મને કીધું ને કે હે ના અમારી પેટવા તો એમની જે બોલવાની સ્ટાઈલ હતી ને તો એમાં મને લાગ્યું કે આ ભાઈ ને નદી પ્રત્યે પુષ્કળ પ્રેમ છે અને નદીઓનું એવું જ હોય છે જેવી રીતે ભોળાભાઈ પટેલ હોય કે કાકા સાહેબ કાલેલકર હોય કે હું હો આપણને આપણી પોતાની નદીઓ માટે એટલો જ પ્રેમ હોય છે એટલે આ ભાઈનું પણ મને એવું જ લાગ્યું કે અમારી બેતવા હે ને એટલે જાણે પોતાની કોઈ ફ્રેન્ડ હોય નાનપણ ની અને વાત કરતા હોય એવું લાગ્યું આમ એટલે એમની પાસે મને ઘણી બધી વાતો જાણવા મળી વિદિશા વિશે ભીલસા એનું નામ હતું ને ફરીથી પાછું વિદિશા થયું અને અ ઉદયગીરી તો ખેર હતું જ એમણે મને કીધું કે તમે સાચી સાચીશા માટે જાઓ છો એમ કે ત્યાં તો ખાલી સ્તુપ છે તમે નીલકંઠેશ્વર જાઓ ત્યાં આપણા મહાદેવ છે પણ ખેર મારે તો જવું સાચી એટલે પહેલા તો મારે ઉદય જવું એટલે મેં રિક્ષા કરી અને એકદમ સાંકડા રસ્તાઓમાંથી વિદિશા જે વિદિશાની જે કલ્પનાઓ કે કાલિદાસની વિદિશા એવું કશું જ નથી અને જ્યાં કોઈ કદાચ નગરપાલિકા પણ એનું એટલું ધ્યાન નથી રાખી શકતી એવું જ એક નગર છે અને જ્યારે વિધિ હું બહાર નીકળી અને મેં બેતવાનું એક દર્શન થયું મને તો થોડુંક જે અત્યારે બધી નદીઓમાં થાય છે પોલ્યુશનને લીધે ગંદી થઈ ગયેલી ગંદા ઘાટ હોય એ ટાઈપનું કંઈક મને નજરે પડ્યું અને હું ઓરછામાં બહુ સરસ ઓર બેતવા નદીને જોઈને આવી હતી એટલે મારું મન થોડુંક દુઃખી તો થઈ જ ગયું કે યાર કેટલી સરસ ત્યાં ઓરછામાં નાની જગ્યામાં સરસ મજાની નદી છે અને અહિયાં શહેરમાં આવતા આવતા આટલી આટલી હદે એમાં પ્રદુષણ ને લીધે એની એની જે સુંદરતા છે એને નુકસાન થાય છે એટલે ત્યાંથી પછી થોડું જ આગળ જતા આખું દ્રશ્ય જાણે બદલાઈ ગયું જેવું શહેર પતી ગયું અને ખેતરો અને થોડી ખુલ્લી જગ્યા અને બધું આવ્યું તો આખો આખું ને આખું જાણે આપણે પ્રકૃતિની ગોદમાં પહોંચી ગયા હોઈએ એવો મને અહેસાસ થયો અને ઉદયગીરી ઉદયગીરીનું વર્ણન કદાચ ભોરાભાઈએ વધારે એમાં નથી વધારે લીધું એમનું પ્રચુર વર્ણન કર્યું હતું એટલે જ આ દિશાના એમની જગ્યાના હું પ્રેમમાં પડી હતી પણ ઉદયગીરીમાં ખરેખર ઘણું બધું છે જે ભોળાભાઈ પટેલે જે અંદર લખ્યું છે એના કરતા ઘણી બધી વધારે વસ્તુઓ જોવા જેવી છે સમજવા જેવી છે કારણ કે એમાં ગુપ્તયુગની વાત છે ગુપ્ત યુગ એટલે આપણા ભારતના ઇતિહાસનો સોનેરી સમયગાળો કે જે સમયમાં તમે વિજ્ઞાન લો ગણિત લો અવકાશ વિજ્ઞાન લો કે ચотиસ શાસ્ત્ર લો કે ઘણા બધા પુરાણો એ સમયમાં લખાયા કે ઘણું બધું એની અંદર રિસર્ચ થયું એ વખતમાં કે એ સમયની કળા કે સ્થાપત્યને તમે જુઓ તો ત્યાં ઘણું બધું છે ઘણું બધું એવું છે કે જે તમને તમારા ઇતિહાસ વિશે તમને ઘણી સ્પષ્ટતાઓ તો એમાં સૌથી વધારે જે ઇન્ટરેસ્ટિંગ છે તે વરા અવતાર વિષ્ણુનો જે વરા અવતાર એ ચોથી સદીમાં ચંદ્રગુપ્ત સોરી ચંદ્ર હા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે એ બનાવેલું છે તો એ જોતા જોતા સાચે મને એવું થઈ ગયું કે હું પણ જાણે કહું એક પથ્થરની મૂર્તિ છું ત્યાં ઉભી રહી ગયેલી એટલું સરસ ને એટલું એટલું બારીકી થી એની અંદર દરેકે દરેક મૂર્તિઓનું અંકન કરવામાં આવ્યું છે કે ખરેખર આટલી સદીઓથી મારા જેવા કેટલાય મોહિત કરતું આવ્યું હશે અને બીજું પણ ઘણું બધું ઉદયગીરીમાં છે કે મંદિરોનું કેવી રીતે ધીરે ધીરે આપણે અત્યારે જે આપણું મંદિરો જોઈએ છે ત્યાં આપણે કેવી રીતે પહોંચ્યા ગુફાઓમાંથી માણસે મંદિરો ગુફાઓમાં શિવ પાર્વતી ગણેશ કાર્તિકેય એ બધાને ગુફાના પથ્થરોમાં કોતરવાનું શરૂ કર્યું હતું ત્યાંથી લઈને ધીરે ધીરે ગર્ભગૃહ મંડપ બધું કેવી રીતે ડેવલપ થયું એ જો જાણવા એ તમને જિજ્ઞાસા હોય તો ઉદયગીરી બહુ સરસ સાઈટ છે કાલિદાસની કલ્પનાઓમાં જે હતું એટલે કાલ્પિક કાલિદાસના જે કવિતામાં અગ્નિમિત્રની વાત છે કે પછી અહિયાં કેવી રીતે વિધિશાનું યૌવાન આવીને ત્યાં પોતાનો હર્ષો ઉલ્લાસથી કેવી રીતે ત્યાં પોતાના સમય ને સ્પેન્ડ કરતું હતું એના વિશે હમણાં બહુ સરસ સરસ લખેલું છે અત્યારે ત્યાં માત્ર ગુફાઓ છે અને મારા જેવા રડિયાખડ્યા કોઈ ટુરિસ્ટ આવી જતા હોય તો બસ એવું છે ત્યાં પણ જગ્યા ખરેખર બહુ સરસ છે જેવી કાલિદાસે કલ્પના કરી હશે એવી જ એવો જ સરસ પવન ત્યાં ફૂકાય છે અને એવું જ છે ત્યાં ભલે બેતવા બદલાઈ ગઈ છે કે મેઘને એમણે ત્યાં બેતવા ઉપર રોકાઈને ત્યાંનું મીઠું જળ પીવાનું કીધું તું પણ આપણે અત્યારે પગ ના બોલી શકીએ એટલી ગંદી ત્યાં બેતવા થયેલી છે ખેર એ સમય સમયની વાત છે અને એ પછી મેં થી હું એટલે મારી આ સોલો ટ્રીપ હતી હું એકલી જ નીકળી પડી હતી અને બસ આવી રીતે પછી હું થી સાચી ગઈ

કે અમે વાંચવું અને જોવું એ બેયમાં જે પાયાનો ભેદ છે એ ભેદ તમે પણ અહિયાં અમને બતાવ્યો એટલે બહુ જ આનંદ થયો તમે અમારી સાથે જોડાયા વિદ્યાર્થી મિત્રો યસ પ્લીઝ ઇટ્સ અવર પ્લેઝર અ વિદ્યાર્થી મિત્રો ને જો નિયેતી બેન સાથે કોઈ વાત કરવી હોય કોઈ પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે વાત કરવી હોય તો એ જરૂર કરી શકે ઘણા બધા મિત્રો આપણી સાથે નિયેતી બેન જોડાયેલા થોડાક કદાચ કેટલાક મિત્રો સમય થી પાછળ નીકળેલા છે પણ ઘણા છે હજી પણ તો એ બધા મિત્રો માંથી કોઈને કઈ પ્રશ્ન હોય આમ તો હું બોલ્યો હોત તો પ્રશ્ન રહે પણ તમે બોલ્યા એટલે પ્રશ્નનો પ્રશ્ન નહીં રહે પણ છતાંય અને સાથી મિત્રો જે આપણા છે નિયમિત બીજા શ્રોતા મિત્રો એ બધામાંથી પણ કોઈને કઈ વાત કેવી હોય તો જરૂર કહી શકે એવા એકાદ બે મિત્ર કોઈ વિચારે ત્યાં સુધી હું મારા એક બે ગમતા વાત કરવાની તમારી પાસે રજા એક તો પાસે જે સૌંદર્ય તો છે જ પણ એ એ દર્શનને મૂકી આપવાની જે સહજ શૈલી છે એમની દર્શનાબેને જયારે અમને વિદિશા અમે ભણ્યા નહોતા હજી અથવા તો કોર્સમાં ભણાવવાનો તો પ્રશ્ન જ નથી ત્યારની એક વાત અમને એમણે કરેલી એ વાત એકદમ સ્પર્શી ગયેલી કે કોઈ પર્વત ઉપર ચડતા ઘોડાભાઈ એમ કે ઓહો ચડતા તો બહુ વાર લાગી અને પછી ઉતરતા બહુ વાર ના લાગી અને છેલ્લે એક જ લીટી લખે કે આમે ઉતરતા ક્યાં વાર લાગતી હોય છે તો આજે આમે ઉતરતા ક્યાં વાર લાગતી હોય છે આટલા નાનકડા વિધાનમાં એ માનવની પ્રકૃતિનું કે આપણા બધાના માણસનું કેવું સરસ એક રૂપ મૂકી આપે આપણી સમક્ષ અને જીવન દર્શન કહો કે જે ગણો તે એ સરસ રીતે આપે કે પછી આખા પસાર ત્યારે હોય અને પછી કોઈ લેડી અધ્યાપકને તો ભણાવતા સંકોચ થાય એવો એ નિબંધ પણ વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે તમને કયો પહેલા ભણવો છે તો એ લોકો ખજુરાહો ઉપર મોર મારે અને આપણે ભણાવવાનું શરૂ કરીએ ત્યારે ભણાવતે ભણાવતે બણાવતે જ્યાં પાર્વતી પણ એવું લાગે કે આ માતાજી કરતા કોઈ સૌંદર્યવાન સ્ત્રી વધારે લાગે એવું ભોડાભાઈ દ્વારા વર્ણન થાય પણ છેલ્લે એમ કહે કે આ નગ્નતા જે છે એ મને એમ કરવા તરફ આંગળી ચીંડે મને કે તું ક્યારે ખુલ્લો થઈશ તું ક્યારે પારદર્શક થઈશ આમ પારદર્શકતા ભણી લઈ જાય કોઈ એ વિચાર્યું ન હોય કે અ આવા કોઈ નગ્ન શિલ્પો અથવા તો આવા આ વૃતિ શિલ્પોમાંથી એ અંદરની અ જે અંદરની પારદર્શકતા છે એના તરફ ભોડાભાઈ આપણને લઈ જશે એટલે કઈ હાઇટ સુધી ભોળાભાઈ આપણને લઈ જાય છે આ બધા નિબંધોમાં અ ચીલિકા માં પણ આપણને ઓલા ભોળાભાઈને એનું સૌંદર્ય તો દેખાય જ પણ પેલા બકરાના બચ્ચાને જે પહાડ ઉપર મૂકી દેવામાં આવે અને એની જે બે 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 છે એ એનો જે પુકાર છે એ એમના હૃદયને વીંધી જાય અને એ સંવેદના સવાર ભોળાભાઈ જે આપણને પોતાની તરફ ખેંચે તો આવા ભોળાભાઈના ઘણા રૂપ આપણને વિદિશામાંથી જોવા મળે અને એમનું પ્રકાંડ પાંડિત્ય આપણને એમ થાય કે કોઈ એક નિબંધ સંગ્રહમાંથી કોઈ માણસના પાંડિત્યનો તાગ મેળવવો હોય એવું કોઈ પણ સર્જકના સંદર્ભમાં જો મૂકવામાં આવે તો દરેક નિબંધ કે એ બધું જ અહીંયા જુદીને કોઈને કોઈ ફોર્મમાં આમ ઢાળી દીધું છે એના સંદર્ભો જે મૂકી આપ્યા છે એટલે તમે વાત કરતા હતા ત્યારે ભણાવનાર તો ઠીક પણ આપણને એમ થતું હતું કે વાંચનારે પણ કેટલી બધી સજ્જતા રાખવી પડે ત્યારે એ એ ભોળાભાઈને પામી શકે છે તો આવા તો કેટલાય સંદર્ભો તમે એટલા બધા નવા અમને આપ્યા છે કે હું એમાં બીજી ઝાઝી દોડડા પણ કરવા નહીં જાઉં પણ અન્ય મિત્રો કોઈ પોતાની કંઈ વાત કરશે તો મને બહુ જ ગમશે અ સમય થયો છે હું જાણું છું પણ આ સમય એટલા માટે અમે મેં બેનને કહ્યું તું બેનની તબિયત પણ નોતી તેમ છતાં મારે વચ્ચે ચાર વાર પાણી પીવું પડ્યું પણ બેને એકે વખત પાણી પીધા વગર

હું ભણતો ત્યારે એમને પણ ઓળખતો અને પેલા રેડિયો ઉપર હું સાંભળતો હતો પણ આટલા બધા નહીં સાંભળેલા આટલી બધી વાર સુધી આજે મેં સાંભળ્યા બેન ને થાક્યા વગર બોલ્યા અને જોર થી બોલ્યા મારી જેમ ધીમે ધીમે નહીં તો બહુ મજા પડી ને

અમે છે ને મારી યુનિવર્સિટી હોસ્ટેલ પાસેથી ચાલતા ચાલતા એ દરરોજ સાંજે નીકળે એમ અને અમે હું પણ એમની સાથે ક્યારેક જતો ચાલવા માટે તો અમારે નરેશ શુકલ ને હું બે જયારે vacation માં એકલા હોઈએ ત્યારે ભોળા રોકતા અમે અને પછી એની સાથે વાતો કરતા એમનું જે વ્યક્તિત્વ છે એ એવું જ આમ એટલા બધા આમ હશે ખરા પણ પેલું પંડિત્ય સબર હાસ્ય અને જે એમની જે શૈલી છે બોલવાની પણ

પછી એમને મારા પર આમ માન હતું એમને મળતો અવાર નવાર મળતો એટલે એ રાજા એનું જે એ મારા ના ગામ થી બિલકુલ નજીક જ છે એમાં નું કશું રહ્યું નથી બહુ જ વિકસી ગયું છે એ ગામ પણ એકદમ આપણને લાગે શહેર હોય એવું થઇ ગયું છે ત્યાં પણ હું જઈ આવ્યો છું જાણે રોડ કશું આમ

ઓકેસ ખાસ તો બધા જ મિત્રો વિદિશાની આ સફરે અમારી સાથે જોડાયા અને બેન પોતે ભલે એક કમરામાં કેદ હોય પણ આપણને એમણે ખાસા અગિયાર પ્રદેશોની સફર કરાવી એટલે એ સાથે 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 બીજું તો જ બધું લીધું અને પોતે જ્યાં ફર્યા છે ત્યાંની વાતો પણ પોતાના અનુબંધની વાત પોતાના અનુભવોની વાત પણ એ કરતા ગયા આના પરથી વિદ્યાર્થી મિત્રોને મારે બીજી એક જાહેરાત કરવાનું પણ મન થાય છે કે આવનારા નજીકના દિવસોમાં જ બેન આપણને આપણે આપણા અનુવાદ સાહિત્ય વિશે વાત કરવાના છે એટલે એને સાંભળવા માટે પણ તમે આટલી જ આતુરતાથી અમારી સાથે જોડાશો તો અમને ગમશે કારણ કે જે જાહેરાત કરી હતી તે મુજબ આઠ દસ નિબંધો જે દીર્ઘ નિબંધો આપણા છે એ બધા નિબંધો વિશેની એક નાનકડી શ્રેણી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં પહેલું નામની બેને લખાવેલું અને એનું લેસન પણ એમનું તૈયાર જ છે એટલે કાલે કહીએ તો કાલે એમ એવી વાત છે તો આવા સન્નિષ્ઠ અધ્યાપકો આપણી ભાષા પાસે છે ત્યાં સુધી અમને બધાને એમ છે કે હાશ કોઈક તો છે જેની પાછળ આપણે એમના પગલે ચાલી શકીએ થેન્ક યુ સો મચ નિહતિભાઈ મિત્રો જેમને કોર્સમાં પણ આ કૃતિ નથી જેમને ભણાવવાની નથી જેમને આના વિશે લેશન કરવા માટે કોઈએ બાંધ્યા નથી એવી એક કૃતિ વિશે આટલી નિષ્ઠાપૂર્વક આટલું બધું કામ કરીને

બહુ જ આનંદ સાથે આપણે અહીંયા આ વાતને સંકેલીએ ફરી પાછા ઝડપથી નિયતી ને સાંભળવા આપણે આવા નવા પ્રકલ્પ સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રો નમસ્કાર અને શુભ સંધ્યા